साधुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मोक्षमार्गस्य नेतारं भेतारं कर्म भो मृदां ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धे। अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। मंगलमय मंगलकरं वीतराग विघ्नान् नमो ताहि जाते भये अरिहंतादि महा। जय निखिल भाई समझाइए। yeah. बीजू शुरू करवाना है। क्या पाना है तुम्हारा? 32nd है, लेकिन तुम्हारो 50 ना आसपास का है। मैत्री आदि भाव चिंता। मैत्री आदि भाव चिंतन, पहला तो आत्मचिंतन, हमें मैत्री आदि भाव चिंतन, पोताने जातने ओळखी आपणे तो ज बीजाने ओळखवानी चेष्टा करी शकीए। ज्यां सुधी पोताने न ओळखे त्यां सुधी बीजाने केवी रीते ओळखी शकीए। एटले पहला एमणे आत्मचिंतन एटले पोताने जातने ओळखवानी वात करी। मैत्री आदि भावनी अंदर मुख्यत्वे ए परलक्षी छे। बीजाने ओळखवानी वात छे, बीजा साथेना संबंधनी वात छे, बीजा साथे केवी रीते वर्तवू एनी वात छे, अने बीजाने केवी रीते जोवा एवी रीते एनी वात छे। तो के शा माटे ए जरूरी छे? तो भगवान एम कहे छे के भाई जो तने जेम सुख दुःखनो अनुभव तू करे छे, तने सुख गमे छे दुःख नथी गमतुं, एवी रीते दरेक आत्मा दरेक जीव संसारी जीवने आज प्रमाणे होय छे के ने दुःख नथी गमतुं सुख गमे छे। तो सामान्य रीते आपणे आपणा कुटुंबनी अंदर के आपणा मित्रोनी अंदर, मित्रो शब्द वापरूँ छूँ, मित्रोनी अंदर शू भाव होय आपणो सामान्य रीते, के आपणे एवुं कंई ना करीए के जेनाथी कोईने दुःख लागे। आपणे काळजी लेता होय छे ने आपणा बोलवामां, आपणा वर्तननी अंदर, आपणा विचारोनी अंदर पण आपणे एवुं काळજીપૂર્વક વર્તન કરીએ છીએ, વિચારીએ છીએ, બોલીએ છીએ કે જેથી કરીને બીજા જીવો આપણી નજીકના જે હોય એને દુઃખ ન લાગે। કારણ કે આપણને ખબર છે કે એવું જ વર્તન જો આપણા પ્રત્યે કરવામાં આવે કે એવી જ વાણી જો આપણા પ્રત્યે બોલવામાં આવે તો આપણને નથી ગમતું। તો આપણો મિત્ર છે, આપણા સ્વજન છે, આપણા પરિવારના છે, આપણા કુટુંબના છે, તો આપણે એવું ન કરવું જોઈએ કે જેથી કરીને આપણે એમને દુઃખ લાગે એવું આપણાથી થઈ જાય। કારણ કે મને નથી ગમતું એવું, તો મારે એવું ના કરવું જોઈએ કે બીજાને પણ એવું થાય। હવે આ આપણું ક્ષેત્ર સીમિત છે,
કેટલા પૂરતું સીમિત છે? આપણા કુટુંબ કુટુંબ છે, પરિવાર છે, સ્વજન છે, મિત્રો વગેરે, એથી આગળ નથી આપણે વધતા. પછી ક્યારેક આપણે એમ લાગે કે થોડાક આગળ વધીએ આપણે, તો જેને બહુ જાણતા ન હોઈએ આપણે, જેની સાથે બહુ પડે છે ને, છતાં માની લો કે આપણા દેશનો કોઈ છે, આપણા ગામનો કોઈ છે, અહીં આપણને મળે તો આપણે વી ટ્રાય ટુ બી ફ્રેન્ડલી. હે, અને એમ આપણું એ સર્કલ થોડુંક આપણે વધારીએ છીએ. પછી આપણને અહીંયા ભલે આપણે ગુજરાતના હોય તો ગુજરાતનો કોઈને મળે, રાજસ્થાનના હોય તો રાજસ્થાનનું કોઈ મળે, એમ આપણું સર્કલ થોડુંક વધે. પછી આપણા દેશમાંથી કોઈ આવતું હોય તો એમ વધે છે. એમ થોડું થોડું આપણે વધારતા જઈએ છીએ, પણ હજી આપણો ત્યાં એક લિમિટેશન છે, એક સીમિત છે. એને આપણે કઈ અપેક્ષાએ વધારીએ છીએ? આપણે સ્વજન, પરિવાર, કુટુંબ અને મિત્રમંડળ વગેરેની સાથે તો આપણે અમુક પ્રકારનો એક સંબંધ છે. એ સંબંધને કારણે, અને સંબંધ જ્યાં જ્યાં સંબંધ છે, જ્યાં જ્યાં સંસારનો સંબંધ છે, ત્યાં ત્યાં સ્વાર્થ છે. ઘણી વખત આપણને અઘરું લાગ્યા કે સંસારના સંબંધોની અંદર મારે ક્યાં સ્વાર્થ છે, હું તો બધાનું કરી છૂટું છું, કહીએ ને આપણે, મને ક્યાં સ્વાર્થ છે? પણ સૂક્ષ્મપણે સ્વાર્થ રહ્યો છે. એની સૂક્ષ્મતા સમજવી હોય તો તમે જ્યારે કરો છો ત્યારે તમને ભલે તમે બીજું કોઈ અપેક્ષા નથી રાખતા એની પાસેથી, કોઈ અપેક્ષા નથી તમને, તમે કરો છો. તમને એ વખતે આમ સારું લાગે છે તમે કોઈનું કરો ત્યારે? તમને સારું લાગે છે ને તમે જ્યારે કોઈનું કરો ત્યારે? આમાં કોઈ ટ્રિક ક્વેશ્ચન નથી, એ તો સીધો ક્વેશ્ચન છે. કોઈના માટે કંઈક કરીએ આપણે, કંઈ પરોપકારનું કામ કરીએ તો આપણે સારું લાગે છે, એ આપણો સ્વાર્થ છે. ભલે એ સ્વાર્થ પ્રશસ્ત છે એટલે એને પરમાર્થમાં ખપે છે, પણ સ્વાર્થ તો છે જ આપણને, બીજી કોઈ અપેક્ષા નથી એ જીવ પાસેથી. પણ એટલું તો ખરું ને કે મેં કંઈક સારું કામ કર્યું, મેં કંઈક પરોપકાર કર્યો તો આ સાંજ પડે મને યાદ આવે તો મને એમ લાગે આઈ ડીડ સમથિંગ, લાગે ને આપણને, લાગે સામે લાગે. એ એવું સારું લાગવું એ પણ એક સારી વસ્તુ છે, અને એ ભલે સ્વાર્થ રહ્યો એમાં. હવે માનો કે તમારો પોત્રો હોય કે દોઈત્રો હોય કે દોઈત્રી હોય કે પોઈત્રી હોય, એટલે ગ્રાન્ડસન કહેવાય ને, ગ્રાન્ડસન હોય. હવે એની પાસેથી તમારે નાનું હોય, બે વર્ષ, બે વર્ષનું, ત્રણ વર્ષનું, એની પાસેથી તમને શું અપેક્ષા હોય? સામાન્ય રીતે કંઈ અપેક્ષા ના હોય ને. અને તમને તમે એને ખૂબ પ્રેમ આપો છો, ખરું ને, તમને ખૂબ વાત્સલ્ય આવે છે એના ઉપર, પ્રેમભાવ ખૂબ છે. આ તો તમે એમ કહો કે આ તો નિસ્વાર્થ પ્રેમ છે, હે ને, કોઈ એના પ્રત્યે મને કોઈ અપેક્ષા તો છે નહીં કે ભાઈ મોટો થઈને મારું કંઈક કરશે કે એવું કંઈ અપેક્ષા છે ને. તો એ નિસ્વાર્થ પ્રેમ છે, એ વાત્સલ્યનો ભાવ છે ને. છતાં એની અંદર એક પારમાર્થિક વસ્તુ શું પડેલી છે કે તમે જ્યારે એને એવો વાત્સલ્ય આપો છો ત્યારે તમને અંદરથી ગમે છે. આ આપણા અંદર પડેલા મોહની એક ચાલબાજી છે. ભલે આપણે ના નથી કહેવાની એમાં કે તમે તમારા દોઈત્ર પોઈત્રને તમે પ્રેમ કરો કે વાત્સલ્ય ભાવ આપો, ના નથી, તમે આપો. તમે બાળક છે, બાળકને જરૂર છે એની, તો તમે આપો. પણ સર્વથા જો એમ માનીએ આપણે કે આમાં મારો કોઈ સ્વાર્થ નથી, તો એવું નથી, એમાં સ્વાર્થ છે. ભલે એ પ્રશસ્ત છે એટલે સારો છે સ્વાર્થ, એ સ્વાર્થની અંદર પણ કોઈ સ્વાર્થ સારો હોય ને કોઈ સ્વાર્થ અપેક્ષાવાળો હોય તો સારું ના ગણાય. આપણે અહીંયા શું વિચારવાનું છે કે
એ આપણા બાળકો પ્રત્યે આપણને આ ચારે ચાર ભાવના આપણે લગાડીએ છીએ મોટા ભાગે. શું છે? બાળક આપણું, આપણે એની સાથે પ્રેમનો ભાવ છે, એની સાથે આપણે વાત્સલ્યનો ભાવ છે, એ મૈત્રીનો ભાવ છે, એના હિતની ચિંતા કરીએ છીએ આપણે, એના સારા માટે આપણે કંઈક કરીએ છીએ, ખરું? એ મૈત્રીનો ભાવ છે. કારણ કે મૈત્રીની વ્યાખ્યા શું કરી? પરહિત ચિંતા. બીજાના હિતની ચિંતા કરવી અથવા વિચારવું એ ન મૈત્રી, એ મૈત્રીની વ્યાખ્યા કરી. તો બાળક પ્રત્યે આપણે એ રીતે મૈત્રીનો ભાવ છે આપણો. પછી બાળક જ્યારે દુઃખી હોય અથવા એને કંઈક તકલીફ હોય તો આપણને એના પ્રત્યે કરુણાનો ભાવ આવે છે, અનુકંપાનો ભાવ આવે છે, એ ભાવના છે. બીજી પછી એ સારું કરીને આવે, માનો સ્કૂલમાં, કોલેજમાં કે ગેમમાં કંઈક સારું અચિવમેન્ટ કરીને આવે તો આપણે એને વખાણ કરીએ છીએ, એ આપણી પ્રમોદ ભાવના છે એના પ્રત્યેની, સમજણ. પછી અમુક વખત થાય, ખાસ કરીને અહીંયા લોકો એમ કે ટીનેજર તો ત્યારે આપણું કદાચ માને નહીં એવું પણ બને, આપણે કહીએ એવું ન પણ કરે, આપણે કહીએ પ્રમાણે ન પણ કરે, ત્યારે મોટા ભાગે આપણે ભલે ને ઠપકો પણ આપીએ, આપણે એને દિશા પણ બતાવીએ અને સાચી દિશામાં વાળવાનો પ્રયત્ન પણ કરીએ, છતાં પણ એ ઉદંડપણે વર્તતો હોય તો આપણે માધ્યસ્થ ભાવના છે એમાં રાખીએ છીએ, ખરું? આપણે અહીંના લોકલ લોકો જે છે એના જેવું નથી કરતા મોટા ભાગે. અહીં તો તમને એવો કંઈ થાય તો ઘરની બહાર કાઢી મૂકે છોકરાને, કરે ને લગભગ તો, કે નહીં? અને પછી જાઓ નોકરી કરતા, નોકરી કરવા માટેનું તૈયારી થઈ જાય ત્યારે પહેલાં જ એને સમરમાં જોબ કરાવવાનું શરૂ કરી દે, ટેવ પડે એને એમ કરીને. અને પછી જેવો એનો ટાઈમ થયો જાઓ તમે તમારા નથી, આપણે નથી કરતા. આપણે તો એને બને ત્યાં સુધી, ઠેઠ સુધી એને, અને લગ્ન થાય, એના છોકરાના છોકરા થાય, અને એ બધું, એના છોકરા કોલેજમાં જાય ત્યાં સુધી આપણે એની ફિકર કરતા હોય છે. અમેરિકનને મમત્વનો ભાવ પોતા તરફ વધારે છે, પોતા તરફ વધારે. એટલે એ લોકોને અસંગતા, અલિપ્તતા જલ્દી આવે છે અને આપણને તકલીફ પડે છે. તો હવે એ કદાચ આપણું ન માને તો આપણે મધ્યસ્થ થઈ જઈએ છીએ. તો મધ્યસ્થ ભાવના છે, એ મધ્યસ્થ ભાવની ભાવના છે, મધ્યસ્થ ભાવ છે. તો આપણા બાળક પ્રત્યે આપણે મૈત્રી, કરુણા, પ્રમોદ અને મધ્યસ્થ, આ ચારે ચાર ભાવના આપણે જીવીએ છીએ. ઇનફેક્ટ વી લીવ દેટ, આપણે આ જ કરતા હોઈએ છીએ, ખરું ને? હવે હમણાં આપણે વિચાર્યું કે આપણું જે સર્કલ છે મૈત્રીનું, એને થોડું વધારવાનું છે. એટલે સ્વજન પરિવાર, કુટુંબ વગેરેમાંથી, મિત્ર મંડળ વગેરેમાંથી, દેશના, ગામના, દેશના, સમાજના, એક ધર્મના, સાધર્મિકો, દુનિયાના બધા લોકો પ્રત્યે, પછી વિશ્વના બધા પ્રત્યે, મનુષ્ય પ્રત્યે પણ એટલું જ નહીં પણ બીજા જીવો પ્રત્યે પણ, આ આખું આપણું સર્કલ વધારી અને એમાં સમગ્ર લોકાકાશમાં રહેલા અનંત અનંત જીવો એમાં જ્યારે આપણે સમાવી દઈએ, એનું નામ વિશ્વ મૈત્રી છે. શું કામ એવું કરવાની શું જરૂર? આપણે જુઓ, પહેલું તો જાણે આપણે પર્યુષણમાં ક્ષમાપના કરીએ છીએ, બરાબર? ક્ષમાપનાનું પર્વ છે ને પર્યુષણ, એમાં બોલીએ છીએ આપણે ખામે મી સબ જીવે,
ખામેમી સભ્યજીવી સભ્ય જેવા ખમંતુ મેં. હવે સર્વ જીવો આવી ગયા ને, આપણે એને ખમાવીએ છીએ. તો સર્વ જીવોની અંદર અનંત અનંત જીવો રહેલા છે, બધાને આપણે ખમાવીએ છીએ કે બધાની સાથે કોઈને કોઈ પ્રકારે મારે કોઈ મંદુક થયું હોય કે કોઈ મેં વિરાધના કરી હોય, કોઈ એવો દોષ કર્યો હોય, મેં અપરાધ કર્યો હોય, તો હું એ બધાને ખમાવું છું, હું ક્ષમા માગું છું. બરાબર, આપણને બહુ તકલીફ નથી પડતી એમાં, બહુ ઇઝી છે ને આપણા માટે, હા ખરું ને? જગતના સર્વ જીવો સાથે આપણે ક્ષમા માગવી અને ક્ષમા આપવી એ કેટલું સહેલું છે, છે ને? પણ અંદર ભાવ શું પડ્યો હોય છે જ્યારે ત્યારે, કે એકાએક 10-15 જણા જે છે, કે 2-5 જણા જે છે, કે જેની સાથે મારે અણબનાવ છે અથવા બનતું નથી, જરા પ્રોબ્લેમ છે જેની સાથે, એ સિવાયના બીજા બધા જીવો સાથે મને ક્ષમા આપવાનો કોઈ વાંધો નથી. ખરું, સમજણ? તો હવે સમગ્ર જીવરાશિ સાથે આપણને મૈત્રીનો ભાવ કરવામાં જરાય પ્રોબ્લેમ થાય? ચાલો હવે આ 8-10 જણા કે 12 જણા કે 15 જણા હશે કે 2 જણા હશે કે જેની સાથે આપણને પ્રોબ્લેમ છે, એને આપણે બાજુમાં મૂકીએ. અનંતા અનંત જીવોની અપેક્ષાએ 2-5 જણા તો કંઈ ન ગણાય ને સામાન્ય રીતે, ખરું? તો એ બધાએ અનંતા અનંત જીવો સાથે આપણે આપણી મૈત્રીનો ભાવ વિકાસી શકીએ ને, આપણે વિસ્તારી શકીએ ને, સહેલું પડે ને? તો જ્ઞાનીઓ એમ કહે છે કે ભલે એટલા 2-5 જણ સાથે તને જરા પ્રોબ્લેમ છે ને, એને એક બાજુ હમણાં મૂક, એને વી વિલ ટેકલ લેટર ઓન, વી વિલ ડીલ વિથ ધેમ લેટર ઓન. હમણાં તું એક નક્કી કર કે જગતના સર્વ જીવો સાથે તારે મૈત્રીનો ભાવ, સમજણ? પછી હમણાં બપોરે એક વાત કરતા હતા કે અનંતા અનંત જીવોના જે સમૂહ જે છે એને જીવાસ્તિકાય કહેવાય. આપણે તમે નવતત્વમાં શીખી ગયા હશો. તો જીવાસ્તિકા એક દ્રવ્ય છે, જેમ ધર્માસ્તિકા એક દ્રવ્ય છે, ધર્માસ્તિકા ધર્મ છે, આકાશાસ્તિકા એક દ્રવ્ય છે, પુદ્ગલાસ્તિકા એક દ્રવ્ય છે, જીવાસ્તિકા એક દ્રવ્ય છે, 5 અસ્તિકાય અને કાળ. તો અસ્તિકાયનો અર્થ શું? અસ્તિકાનો અર્થ પ્રદેશોનો સમૂહ, બરાબર? તો ધર્માસ્તિકાની અંદર અસંખ્ય પ્રદેશ છે. ધર્માસ્તિકા એટલે આખા લોકની અંદર જે વ્યાપેલું છે લોકાકાશમાં, અને જેના અસંખ્ય પ્રદેશ છે કે જે આપણને ગતિમાં સહાયક બને છે. તો એ આખું દ્રવ્ય છે, અખંડ દ્રવ્ય છે, અને એમાં અસંખ્ય પ્રદેશ છે. તે પ્રદેશોનો સમૂહ આખો, તો એક દ્રવ્ય બન્યું ને. એવી રીતે અધર્માસ્તિકા કે જે આપણે સ્થિતિમાં સહાયક છે, એ પણ એક દ્રવ્ય છે અને એ પણ અસંખ્ય પ્રદેશોનું બનેલું છે લોકાકાશની અંદર. આકાશાસ્તિકાની અંદર 2 ભાગ પડે છે, આકાશાસ્તિકામાં લોકાકાશ અને અલોકાકાશ. પણ એક આકાશને તમે લ્યો તો અનંત પ્રદેશોનું બનેલું એક દ્રવ્ય છે અખંડ, સમજણ? એવી રીતે હવે પ્રોબ્લેમ અથવા તો આપણને પ્રશ્ન ક્યાં થાય? એક જીવાસ્તિકા અને પુદ્ગલાસ્તિકામાં. જીવાસ્તિકામાં શું છે કે અનંતા જીવો છે અને દરેક જીવના અસંખ્ય પ્રદેશ છે. પણ તમારે દ્રવ્ય તરીકે જો લેવું હોય, એક દ્રવ્ય તરીકે, તો તમારે જીવ દ્રવ્ય લેવું પડે, બરાબર? એક દ્રવ્ય એટલે જીવ દ્રવ્ય, સમજાય છે એટલી વાત? જેમ ધર્મ લીધું, ધર્માસ્તિકા લીધું, અધર્માસ્તિકા લીધું, એક દ્રવ્ય તરીકે લીધું તમે, બરાબર? હવે એમાં અસંખ્ય પ્રદેશો, તો અસંખ્ય પ્રદેશો સમો. જીવ તરીકે તમારે લેવું હોય તો જીવના પ્રદેશો કેટલા? એક જીવની અપેક્ષા અસંખ્ય,
પણ અનંત અનંત જીવોને ભેગા લેવા પડે ને આપણે ધ્રુવે તરીકે, સમજાય છે ને શું કહું? હા, અસંખ્યા છે, પણ તમારે દ્રવ્ય તરીકે લેવું હોય તો તમે એક જ જીવને દ્રવ્ય તરીકે લ્યો તો એ ના ચાલે ને, દ્રવ્ય ના ગણાય, દ્રવ્યનો પાર્ટ ભાગ ગણાય, આખા દ્રવ્યને લેવું તો આખું જીવાશ્ય ક્યાં લેવું પડે, સમજાય છે શું કહું? તો આખા લોકાકાશની અંદર પ્રસરેલું અનંતા અનંત જીવો એ આખું જીવાસ્તિકા દ્રવ્ય છે. હવે આટલું સમજાણું, કારણ કે પૂતગલ આસ્તિકાને પણ આપણે એ રીતે સમજીએ છીએ. પૂતગલના પણ પરમાણુ જુદા જુદા છે, પણ દ્રવ્ય તરીકે શું લઈએ છે? આખું પૂતગળ. તો બધું એક દ્રવ્ય પૂતગળ એમ કહીએ આપણે, તો એક દ્રવ્ય જીવ, જીવાસ્તિકા, બરાબર? આટલું સમજાણું. આ મારું આખું શરીર છે, એમાં એક એક આંગળી છે, આંગળીને કોઈ પીડા થાય છે તો આંગળી એ પાર્ટ ઓફ માય શરીર ખરું? એટલે મારું શરીર થયું ને, મારા શરીરનો ભાગ એટલે મારું શરીર થયું ને, તો આ એક આંગળીની પીડા જો થતી હોય મને તો મને આખાને પીડા થાય છે ને, મને પોતાની પીડા થાય છે ને, સમજાય છે ને? તો એક જીવના એક પ્રદેશમાં કોઈ પીડા હોય તો તમારી પીડા થઈ કે નહીં દ્રવ્ય તરીકે, સમજણ? અરે આંગળી મારી સેપરેટ નથી, આંગળી જુદી નથી મારી, અને આંગળી તરીકે હું કહું છું તો આંગળી મારી જુદી થઈ કે નહીં? આમ પીડા થતી આમ કાપીને ફેંકી દેવાનું, કેમ આમ પાકી ગઈ છે આંગળી, રાઈટ? તો શું કરું? પાકી ગઈ છે આને શું કરવાની, પાકી ગઈ તો હવે પાક આપીને ફેંકી દો, કરું કે દઉં નહીં? આખું શરીર જે છે એનો એક ભાગ છે, એની પીડા થાય તો મને પીડા થાય છે. તો જીવાસ્તિકા એ આખું દ્રવ્ય છે, ચેતના બધાની એક સરખી છે, છે કે નહીં? તો એ ચેતનાના એક ભાગને જો પીડા થતી હોય તો મને પીડા થવી જોઈએ કે નહીં? થાય કે નહીં? આને આત્મોપમ્ય ભાવ કહે છે. આત્મોપમ્ય, આત્માની જેને ઉપમા આપવામાં આવી છે એવો આ ભાવ છે. એટલે શું કે આપણે એમ કહીએ કે મારો આત્મા તમારા આત્મા જેવો છે, એને આત્મતુલ્ય કહેવાય, બરાબર? પણ મારો આત્મા તમારો જ આત્મા છે અને તમારો આત્મા મારો જ આત્મા છે, એને આત્મા ઉપમ્ય ભાવ કહેવાય, ઉપમા એને આપી, સમજાણું? શું કામ ગણ્યું, શું કામ કીધું? તો કે જીવાસ્તિકા એ દ્રવ્યની અપેક્ષાએ એક ચેતન એક જ છે, ખરું ને? ચેતના તો એક જ છે ને જીવાસ્તિકાની અપેક્ષાએ, ભલે ને જુદા જુદા ભાગ છે, અનંત અનંત એવા જીવોના ભાગ છે, પણ ચેતના તો એક જ છે ને. એક રૂપે જો નવતત્વમાં આવી દઉં, એક રૂપે જીવને વર્ણવો તો કઈ કયા ગુણથી વર્ણવો તમે? ચેતના, બરાબર ને? ચેતના બે રીતે વર્ણવો હોય તો કઈ રીતે વર્ણવો? ત્રસ્ત અને સ્થાવર. ત્રણ રીતે વર્ણવો તો કઈ રીતે વર્ણવો? નહીં, સ્ત્રીભેદ, પુરુષભેદ અને નપુંસકભેદ. ચાર રીતે વર્ણવો હોય તો કેવી રીતે વર્ણવો? ચાર ગતિ. અને પાંચ રીતે વર્ણવો હોય તો? પાંચ ઇન્દ્રિય. અને છ રીતે વર્ણવો હોય તો? છકાય, બરાબર? આમ જુદી જુદી રીતે તમે એને વર્ણ. તો એક રીતે જ્યારે વર્ણન કરવામાં આવ્યું એનું, ત્યારે ચેતના લીધી કે નહીં? લીધી કે નહીં? તો એક રૂપે થયું કે નહીં? ચેતના એક રૂપે થઈ કે નહીં? તો બધા જીવો એકમાં આવ્યા કે નહીં? તો બધાનો સમૂહ એનું નામ જીવાસ્તિકા, સમજાણું? માટે મારે સર્વ જીવો સાથે મૈત્રી રાખવી એ કંઈ હું કોઈના પર ઉપકાર નથી કરતો, એ સહજ હોવી જોઈએ, એ નેચરલ હોવી જોઈએ, કારણ કે એમ જ છે,
અને મૈત્રીનો ભાવ એવું, હું તમારી સાથે મૈત્રી કરવા માગું એમ છે? હે, એમ નથી. તમે હોઈ જ ન શકો બીજું કંઈ મિત્ર સિવાય. મારા માટે તમે મિત્ર સિવાય બીજું કાંઈ હોઈ જ ન શકો, સમજાણો? તો અંદરથી પ્રગટ થતો એક ચેતના પ્રત્યેનો જે આદર, સમાદર કહેવાય છે ને, એના કારણે જગતના સર્વ જીવો પ્રત્યે મને મૈત્રીનો ભાવ છે. બરાબર, એક આ એક બાજુ આવ્યો. ભગવાન જ્યારે પોતાનું તીર્થંકર નામકર્મ નિકાચિત કરે છે ત્રીજા ભાવે, ત્યારે એક ભાવના ભાવે છે. બધાને ખબર છે, સાંતર પૂજામાં તમે બધા બોલો છો, સવે જીવ કરું શાસન રસી. એનો અર્થ કે જગતના સર્વ જીવોને માટે એ સુખી થાય, બધા સાચા સુખના સ્વામી બને, એનામાં હું નિમિત્ત થાઉં એવી ભાવના ભાવે છે ભગવાન. એમાં કોઈ બાકી રાખ્યો? હવે જુઓ, ઉપદેશ આપે છે ને ત્યારે કહે, હે ભવ્ય જીવો. તમે વિચારજો, ભગવાનની વાત કેટલી બધી વૈજ્ઞાનિક છે એનો વિચાર તમે કરજો. ઉપદેશ આપે છે ત્યારે કહે છે, હે ભવ્ય જીવો, અને અને સુખ માટે, સુખ માટે તમે ભવ્ય હો કે અભવ્ય હો, તમને બધાને સુખ ઉત્પન્ન થાવ. સવી જીવ કરું શાસન રસી, એમને કીધું કે ભવ્ય જીવોને શાસન રસી કરું, કીધું એવું. આ સમજ્યા છે? એટલે જીવ તું ભવ્ય હો કે અભવ્ય હો, પણ તું સુખી થા. શાસન રસી કરું એટલે સુખી થા. પછી શાસન રસ કર્યા વગર તો એ સુખી થવાનું નથી. જોજો વિચારજો, શાસન રસ એટલે ધર્મ પામ્યા વગર, તો ધર્મ કર્યા વગર કોઈ જીવ સુખી થઈ જ ના શકે. સુખી થવાનો ઉપાય એકમાત્ર ધર્મ જ છે. આ પછી એ સુખ મોક્ષનું સુખ હોય કે સંસારનું સુખ હોય, સમજાણો? તમે પાપ કરી અને તમે સંસારનું કોઈ સુખ ભોગવી શકવાના છો અથવા મેળવી શકવાના છો પાપ કરીને? નહીં. જે તમને સુખના સાધનો મળે છે એ બધા સુખના સાધનો પુણ્યથી મળે છે, બરાબર? અને પુણ્ય ધર્મથી, તો ધર્મથી જ તમને સુખ મળ્યું ને. ભલે સુખના સંસાર સુખના સાધનો તમને મળ્યા, પણ સંસાર સુખના સાધનો પણ તમને ધર્મથી પ્રાપ્ત થયા, તો એ ધર્મ તમે કરો એવું ભગવાન કહે છે. તો અભવ્ય જીવ એનો અર્થ જુદો કરે છે અને ભવ્ય જીવ એનો અર્થ જુદો કરે છે. અભવ્ય જીવ એનો અર્થ સંસાર સુખ પ્રત્યેનો કરે છે, એનું લક્ષ્યની અંદર, અને ભવ્ય જીવ હોય અને જે નજીકના ભવિષ્યમાં મોક્ષ જવાનું એ મોક્ષ સુખની અર્થ કરે છે, મોક્ષ સુખનો એનો અર્થ થાય છે, અર્થ કરે છે, અને એ એ દિશામાં જાય છે, આ આ દિશામાં. પણ બંને જીવ માટે ભગવાનને એક જ સરખો ભાવ હતો, સમજાણું છે? હા, તો તમને ખબર છે ને કે અભવ્ય જીવ નવમા ગ્રહવેગ સુધી જઈ શકે દેવલોકમાં. નવમો ગ્રહવેગ એટલે ઓલમોસ્ટ ટોચ, એક સરવાળ સિદ્ધિના પાંચ વિમાનો, અરે અનુત્તર પાંચ વિમાનો છોડી દો ત્યાં સમય દ્રષ્ટિ વગર જઈ ના શકે. નવગ્રહવેગ સુધી જનારો એ જીવ બોલો ધર્મક્રિયા વગર ગયો હશે? ધર્મક્રિયા વગર તો થઈ જાય છે ને. અભવ્ય જીવ પણ નવગ્રહવેગ સુધી જઈ શકે, સમજાણ? તો ભગવાને જ્યારે એમ કીધું કે જગતના સર્વ જીવો સુખને પામો, તો એમની દ્રષ્ટિ કેવી હતી ત્યાં? એ દ્રષ્ટિને આત્મોપમ્ય દ્રષ્ટિ કહેવાય. બધામાં ચેતના જોઈ એમણે, બધાની અંદર. આ એક બાજુ. બીજી બાજુ તમે શ્રીપાળ અને ધવલ શેઠનું, તમે શ્રીપાળ રાજાનું રાસ્તો વાંચ્યું હશે બધા, તો વાત બી ખબર હશે બધા. ખરું, ધવલ શેઠ શ્રીપાળને જ્યારે લાગ આવે ત્યારે મારવા માટેનો પ્રયત્ન કરતો હોય છે, બરાબર ને? અને
શેપાળ રાજા જાણે છે આ, છતાં જ્યારે પણ ધવલ શેઠ મુશ્કેલીમાં મુકાય છે ત્યારે એને છોડાવવાનો પ્રયત્ન કરે છે. અને ધવલ શેઠના આવા બધા કરતૂતોથી શેપાળ રાજા આગળ વધ્યા કરે છે બધી રીતે. જો તમે જો વાર્તા વાંચી હોય, વાત વાંચી હોય તો તમે, કથા વાંચી હોય તો તમને ખ્યાલ આવે, અધ્યાત્મમાં પણ આગળ વધે છે અને ભૌતિકતાની અંદર પણ આગળ વધી જાય છે. તો બોલો હવે શેપાળ રાજાને તો જનરલી આપણે હોય એની જગ્યાએ તો શું વિચારીએ કે ધવલ શેઠ મારા બહુ ઉપકારી બન્યા, ખરું કહીએ કે નહીં? પણ આપણી દૃષ્ટિમાં શું છે કે જો મને આ બધું મેળવવામાં, આ બધું મને સુખના સાધનો, આટલું બધું આગળ વધ્યો, બધા રાજ્યો લીધા અને બધી ઘણી બધી રાણીઓ કરીને બધી, એમાં ધવલ શેઠ નિમિત્ત બન્યા, ભલે બીજી રીતે નિમિત્ત બન્યા પણ નિમિત્ત બન્યા અને હું આગળ આગળ વધુ તો મારો ઉપકારી. પણ અને મારામાં સમતાભાવ છે કે નહીં એની કસોટી પણ કરી, તો એમાં પણ મને એ ઉપકારી બન્યા. સામાન્ય અર્થ આમ કરે છે ને બધા, ખરું? શું શું અર્થ કરે છે બધા? કે મારામાં પરોપકાર વૃત્તિ, સમતાનો ભાવ, આ બધા ભાવ કેવા છે અને કપરા સંજોગોમાં પણ ટકી શકે કે નહીં, અથવા ટક્યા કે નહીં, એ માટે ધવલ શેઠ મને નિમિત્ત બન્યા, ઉપકારી બન્યા. એટલે હંમેશા એ જ ધવલ શેઠ બચાવે છે, બરાબર? આ સામાન્ય રીતે એનો અર્થ કરે છે લોકો કથાનો. સાચે સાચ તો શું વાત છે કે શેપાળ રાજાને ધવલ શેઠ પ્રત્યે આવો કોઈ સ્વાર્થનો ભાવ હતો જ નહીં. તમે મારી સમતા ટકી એમાં ઉપકારી બન્યા માટે તમારું હું ઋણી છું, એવો ભાવ નહોતો, એવો ભાવ નહોતો. એક પ્રસંગ આવે છે બુદ્ધના આગલા ભાવનો, એમાં આગલા ભાવની અંદર પાડા તરીકે હતા પોતે, અને એક ઝાડ નીચે બેઠા હોય આરામથી શાંતિથી, ઉપર એક વાંદરો બેઠો હતો. એ આવી અને વાંદરાને તો તમને ખબર છે કેવો હોય, અટકચાળા કરી જાય અને પાડાને હેરાન કરે. હવે ત્યાં બેઠો હતો એક ડાયો માણસ, તો એ કહે એને કહે કે આ તું તો આટલો શક્તિશાળી પાડો, આ વાંદરો તને આટલો હેરાન કરે છે, એક ઝાપટ મારને તો ફરી વાર આવવાનું નામ ન લે. એ પાડો જવાબ આપે છે કે વાંદરો મારો ગુરુ છે. ઓલો આશ્ચર્ય પડી ગયો, વાંદરો તારો ગુરુ કેમ નથી? તને કંઈ જન્મ પૂર્વજન્મનું કંઈ જ્ઞાન થયું છે? તો કે ના, આ જન્મનો મારો ગુરુ છે. મારી સમતા અને મારી જે સંભાવની કસોટી બીજું કોણ કરે ગુરુ વગર? એ મારી કસોટી કરે છે, માટે મારો ગુરુ છે. સમજ? તો શેપાળ રાજાનો આ ભાવ નહોતો. શેપાળ રાજા ધવલ શેઠને બચાવતા હતા એક જ એમના મનની અંદર હતું કે એ પણ એક ચેતન છે. ચેતન પ્રત્યેનો સમાદર, મારે કોઈ પણ ચેતન દ્રવ્ય હોય એના પ્રત્યે મારે આદર હોવો જોઈએ મારા દિલની અંદર. આનું નામ વિશ્વ મૈત્રીનો ભાવ. હું બીજું કંઈ જોઉં નહીં, હું બીજું કોઈ માંગું પણ નહીં, બીજી કોઈ અપેક્ષા પણ ન હોય, માત્ર તમે એક ચેતન છો. એક કીડી જતી હોય કે નિગોદની અંદર રહેલો જીવ હોય કે મનુષ્ય હોય કે પશુ પક્ષી હોય, એમાં ચેતના છે ને, તો એ મારો એક અંગનો ભાગ છે, મારો જ એક ભાગ છે, મારી જ ચેતનાનો એક ભાગ છે. આ રીતે આપણે જે આદર કરીએ જીવની, કોઈ પણ જીવની, એનું નામ મૈત્રીનો ભાવ છે.
આપણને મૈત્રી આદિ ભાવ જે બતાવે છે આ મૈત્રી છે. હવે પન્યાસી મહારાજે આગળ પણ લખ્યું છે અને એમના એમની વાંચનામાંથી એમના ઉપદેશથી કલાપણ શ્રી મહારાજ સાહેબ હંમેશા કહેતા કે અમને તો પન્યાસી મહારાજે આ શીખવાડ્યું છે કે જ્યાં સુધી તમારામાં વિશ્વ મૈત્રીનો ભાવ જાગતો નથી ત્યાં સુધી તમારી પ્રભુ ભક્તિ સફળ થઈ ન શકે. વિચારો, આજે દાખલો આપ્યો હતો ને તમને દ્રષ્ટાંત. પ્રભુને શું ગમે? પ્રભુએ જ્યારે ત્રીજા ભાવમાં ભાવના ભાવી ત્યારે કોઈ જીવ બાકાત રાખ્યો તો? સવી જીવ કરું શાસન રહેશે. દેટ મીન્સ હું કેમ એમ કહી શકું કે તમારું પણ ભલું થાય, તમારું પણ ભલું થાય, તમને પણ સુખ ઉપજો, તમારા પ્રત્યે મને મૈત્રીનો ભાવ હોય તો હું એમ કહેવાનું છું, બરાબર? અથવા તમારા પ્રત્યે મને એટલો પ્રેમ હોય તો હું હંમેશા એમ ઈચ્છું કે તમે સુખી થાઓ, ખરું ને? તો ભગવાનને જગતના સર્વ જીવો પ્રત્યે પ્રેમ ભાવ છે, બરાબર છે કે નહીં? તો ભગવાનને જેના ઉપર પ્રેમ હોય, ભગવાનને જે ગમતું હોય એ આપણને ગમવું જોઈએ કે નહીં? નહીં, આપણે વિચારવાનું કે તમને ખબર છે એક વૃદ્ધ આલોચનામાં પણ આવે છે આ વસ્તુ કે બાપ અને બેટો હોય ને તો તમે બેટાના વખાણ કરો ને કે બેટાને કંઈક સારું કરો ને તો બાપ ફૂલાય, બાપને ગમે, ખબર છે બધાને, હે ને? એ વૃદ્ધ આલોચનામાં એક ઉપદ આવે છે. તો જગતના સર્વ જીવોના નાથ કોણ અથવા પિતા કોણ? પરમપિતા ભગવાન, બરાબર, ખરું કે નહીં? કહીએ છીએ ને આપણે પરમપિતા કહીએ છીએ ને, દાદા કહીએ છીએ આપણે, ખબર છે ને? આદેશ્વર દાદા કહીએ છીએ પરિતાણમાં. દાદા એટલે પરમપિતા થયા કે નહીં? પિતાને પિતા. તો દાદાને ઉલટાનો એનો પોતરો વધારે વાલો હોય ને, હે ને? તો એ દાદાને જગતના સર્વ જીવો આટલા વાલા છે, બરાબર. હવે તમે કોઈ પણ જીવ સાથે કોઈ એવો દુર્વ્યવહાર કરો તો દાદાને ગમે? ના ગમે ને? આ મોટી પ્રોબ્લેમ છે આપણો, આ મોટો પ્રોબ્લેમ આપણો આ છે. એ સિલસિલામાં ગયા, વિતરાગ થઈ ગયા, હવે એમને કાંઈ નહીં. હે, ચાલો મને એક વાત કરો તમે, આ દ્રષ્ટાંત પૂરું કરી લો પછી જવાબ આપો તો બધા સમજાશ. આજ બપોર કીધું હતું, એક માં છે, ચાર પાંચ વર્ષનો બાળક છે એનું, લઈને કોઈ એની મિત્રને ત્યાં બેસવા જાય છે. આ બાળક છે તો ત્યાં તોફાન કર્યું હશે, તો પેલી મિત્ર ઘર જેવી છે, ઘણા વર્ષોથી ઓળખે છે આથી બધું, એટલે એને બી પોતાના એમ કે એટલું નજીકનું લાગે છે એટલે એને ઉપાડીને લાફો માર્યો ને બાળકને. હા, અને પછી થોડી વારમાં ચા નાસ્તો લઈને આવી એ ભાઈ. એની માં શું કહેશે, બાળકની માં શું કહેશે? અરે તારો ચા નાસ્તો રાખ તારી પાસે, તે મારા બાળકને માર્યું જ કેમ? કહેશે કે નહીં? બાળકનો વાંક હોય કે ન હોય ઇટ્સ સેકન્ડરી અર્થ ઇમટીરિયલ, એમ કહેશે કે નહીં? તું મારા બાળક ઉપર હાથ ઉપાડી જ કેમ શકે? તમને ખબર છે, કોઈ દિવસ મા એમ નહીં કહે કે મારા બાળકનો વાંક છે, હશે તો પણ નહીં કહે, પછી ઘરે જઈને એને વટશે પોતે, એ જુદી વાત છે, પણ ત્યાં તો કોઈ દિવસ કબૂલ નહીં કરે. તમે જોજો તમે, આ સાયકોલોજી છે, રાઈટ?
તો શું છે, માને માટે તું બાળક એના માટે એટલું બધું અગત્યનું છે કે એને કોઈ કાંઈ પણ કરે કે કાંઈ પણ કહી જાય તો એ સહન નથી કરી શકતી. બરાબર? તો જગતના જીવો ભગવાનના બાળકો ખરા કે નહીં? હમણાં આપણે એસ્ટાબ્લિશ કર્યું દાદા તો બાળકો થયા કે નહીં? હવે તમે કહો કે એક પણ બધા જગતના સર્વ જીવો પ્રત્યે ભગવાનનો ભાવ કેવો છે, વાત્સલ્યનો ભાવ છે કે નહીં? એ તો કબૂલ કરે કે નહીં? પછી હું સમજાવું છું એની ટેકનિક બધી, પણ એ તો કબૂલ કરીએ ને આપણે, ભગવાનનો જગતના સર્વ જીવો પ્રત્યે વાત્સલ્યનો ભાવ તો ખરો, કરુણા ભાવ ખરો કે નહીં? હે, કરુણાનો સાગર છે, કરુણા ભાવ, વાત્સલ્યનો ભાવ છે. તો તમે કોઈ પણ જીવને જો દુઃખી કરો તો તમે ભગવાનને ગમો, ભગવાનને ગમે? ગમા અણગમાની વાત હમણાં રાખજો, વાત જુદી રાખ. ગમે કે નહીં? ના ગમે, ના ગમે ને. માટે કોઈ પણ જીવને આપણેથી દુઃખી ના કરીએ. શાસ્ત્રમાં આવે છે, ભગવાનની વાણી છે, ભગવાન કહે છે કે તું જેને મારે છે, તું જેનો વધ કરે છે, તું જેની આરાધના કરે છે, તું જેનો દોષ કરે છે, તું જેનો અપરાધ કરે છે, એ તું જ છે. આવે છે ને શાસ્ત્ર વચન ઝાખું, જેને તું મારે છે તે તું છે, જેનો તું વધ કરે છે તે તું છે. હવે કેમ એવી રીતે બને? બીજાનો વધ કરીને હું મારો વધ કરું છું, કેમ આવે? હા, કેમ આવે? બરાબર? હવે આમાં તમે જુઓ, કર્મનો સિદ્ધાંત લાગુ પડે ને. તમે વધ કર્યો કોઈનો તો તમારો વધ થવાનો જ છે. તો તમે એનો વધ કર્યો કે તમારો વધ કર્યો? સમજણ? કર્મનો સિદ્ધાંત છે ને કે તમે કોઈને મારો તો તમને ઓબ્વિયસલી યુ ગોઈંગ ટુ ગેટ દેટ બેક. એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ, ખરું ને? જેમ ફિઝિક્સનો લો છે એમાં કર્મનો પણ સિદ્ધાંત છે. તો તમને જ્યારે ભગવાન એમ કહે કે તું જેને મારે છે તે તું જ છે, તેનો અર્થ જ આ થયો ને, થયો ને? એટલે પણ આપણે જગતના કોઈ જીવને દુઃખી ના કરવા. કારણ કે તમે એમ માનો કે બીજો જીવ દુઃખી થાય છે, પણ ખરેખર તમે જ દુઃખી થવાના. આટલું સમજાણું ને? હવે આપણો મૂળ પ્રશ્ન આમાં ટેકનિક છે. જો ભગવાન નિર્વાણ પામીને મોક્ષે ગયા, બરાબર, એટલે એમની જે સદેહપણે જે એમનું અસ્તિત્વ હતું એ દેહ નથી હવે, પણ છતાં એમનું અસ્તિત્વ છે ત્યાં. બરાબર? એ પહેલાં એ વિતરાગ બન્યા હતા, ખરું? એટલે જેને કોઈ જીવ પ્રત્યે રાગ નથી, કોઈ જીવ પ્રત્યે દ્વેષ નથી. પણ એનો અર્થ એવો નહોતો ને ત્યારે કે કોઈ જીવો પ્રત્યે વાત્સલ્ય નથી, એમ કોઈ જીવ પ્રત્યે કરુણા નથી, કોઈ જીવ પ્રત્યે અનુકંપા નથી, એવું હતું? એવું તો નહોતું ને, હતું? સુલસાને એ ધર્મલાભ કહેવડાવે છે પોતે, બરાબર? કેમ એટલે સુલસાને ધર્મલાભ કહેવડાવે? જે આટલા બધા ભક્તો હતા એમના, તો બોલો છે જવાબ કોઈ પાસે? આપણે તો શું થઈ ગયું? આપણે તો શું થઈ ગયું? એમાં ભગવાનને એવો રાગ કરવાની શું જરૂર? થઈ ગયું ને, એવું કેમ કર્યું? ભગવાને ધર્મલાભ કેવડાવ્યો એવું કહેવું એ એક ઉપચાર કથન છે.
સુલસાએ પોતાની ભક્તિથી ભગવાનનો ધર્મનો લાભ પોતે લીધો. સમજાય છે? નહીં, ભગવાને કેવડાવ્યું હશે, કેવડાવ્યું હશે, અંબર પરિવારજકની મારફત કેવડાવ્યું હતું. ના, સુલસાની ભક્તિ એટલી ઉત્કૃષ્ટ હતી કે એણે ભગવાન પાસેથી આ ખેંચી લીધું પોતાને. લાભ, ધર્મ લાભ એટલે શું? ધર્મનો લાભ થયો એને, ધર્મ પામી, ધર્મ પ્રાપ્ત કર્યો એને, ખરું ને? સમજાણું? સમજો, આ સદેહ ભગવાન હતા ત્યારની વાત થઈ. હવે તો નિર્વાણ પામી ગયા ભગવાન, છે નહીં સદેહ. ભગવાનના કેવળ જ્ઞાનની અંદર શું જણાય? બોલો. આ તો સિમ્પલ ક્વેશ્ચન છે, એમાં કોઈ નહીં. શું જણાય? અનંતા દ્રવ્યોની, અનંતા જીવોની, ભૂતકાળની પર્યાય, વર્તમાનની પર્યાય, ભવિષ્યકાળની પર્યાય, ત્રણેય કાળની પર્યાય એક સાથે જણાય. જણાય કે નહીં કેવળ જ્ઞાનમાં? તો ભગવાનના કેવળ જ્ઞાનની અંદર, કેવળ જ્ઞાન શબ્દ એટલે શેના માટે? હવે ભગવાન બીજું કાંઈ નથી, હવે કેવળ જ્ઞાન જ સ્વરૂપ જ છે. કેવળ એટલે ફક્ત, ઓનલી, નથિંગ એલ્સ. એ જ્ઞાનની અંદર આપણે બધા જ્ઞેય તરીકે ઝળકીએ કે નહીં અંદર? હા, જ્ઞેય એટલે ખબર પડી ને? હા, જ્ઞેય એટલે ખ્યાલ છે ને? આ પુસ્તક છે એને હું જાણું ને, તો મારા જ્ઞાનનો એ વિષય બન્યો ને, તો આ પુસ્તક એ જ્ઞેય કહેવાય, ખરું? એવી રીતે જગતના સર્વ જીવોને પ્રભુ પોતાના કેવળ જ્ઞાનની અંદર જાણે છે, બરાબર? તો જગતના સર્વ પદાર્થો અને સર્વ જીવો ભગવાનના કેવળ જ્ઞાનની અંદર આવે ને, તો એના જ્ઞેય બન્યા કે નહીં? રાઈટ. હા, હવે એનો અર્થ શું થયો કે ભગવાનનું કેવળ જ્ઞાન તમારા સુધી પહોંચ્યું કે નહીં? પહોંચ્યું કે નહીં? તમે જ્ઞેય તરીકે એમના જ્ઞાનમાં ઝળક્યા, તો જ્ઞાન તમારામાં આવ્યું કે નહીં? આઈ મીન, તમારા સુધી પહોંચ્યું કે નહીં? તમારા આવ્યું નહીં, તમારા સુધી પહોંચ્યું કે નહીં? એટલે કેમ જાણે? સમજાય છે ટેકનિક? હાજી, હા, ભલે સતત છે ને વાત, એ જ વાત છે. અહીંયા તો એ જ વાત કરીએ છીએ ને આપણે, કે ભગવાનના કેવળ જ્ઞાનની અંદર આપણે જ્ઞેય તરીકે ઝળકીએ કે નહીં? સતત, બરાબર? તો એને એને જ્ઞેય જ્ઞપ્તિ શક્તિ કહેવાય. કઈ? જ્ઞપ્તિ શક્તિ કહેવાય ભગવાનની. તો ભગવાનની અત્યારે હયાતી નથી, હા, તો બીજી જે શક્તિઓ જે છે એ આનો અનુભવ આપણે નથી કરી શકતા. સમજ, ભગવાન જ્યારે બોલે, ઉપદેશ આપે કે એ બધું નથી જાણતું, પણ જ્ઞપ્તિ શક્તિ તો આપણા ઉપર છે કે નહીં? વર્ષે છે કે નહીં? આજ, હમણાં જ છે ને? બીજું, ભગવાન જ્યારે તીર્થંકર નામ કર્મનો ઉદય આવ્યો એટલે એમને દેશના શરૂ કરી આપવાની, ખરું ને? એમાં ભગવાને તો કોઈ પ્રયોજન હતું નહીં, માત્ર એ કર્મ ખપાવવા માટે, એ કર્મ ખપાવવું જ પડે એમને, કારણ કે નિકાચિત હતું, માટે એમણે ઉપદેશ આપવો શરૂ કર્યો, બરાબર, ખરું ને? તો એ ઉપદેશને તમે શ્રવણ કર્યો, તમે અવધાર્યો, ખરું? તો તમે ભગવાન સાથે કનેક્શન કર્યું કે નહીં? ભલે તમારા મનની અંદર લક્ષ્ય ગમે તે હોય, પણ સાંભળ્યું ત્યારે તમે કનેક્શન તો કર્યું ને. હવે ત્યારે હું તમને બોલું છું અને તમે સાંભળો છો, રાઈટ? તો તમારું કનેક્શન તો થયું કે નહીં મારી સાથે? એવી રીતે બોલ. હવે ભગવાનની એ વખતની કરુણા, કારણ કે તીર્થંકર નામ કર્મ છે ને, એનું બીજું ફળ કરુણા છે.
એક એનું ફળ સ્વરૂપ ઉપદેશ આ પોતે છે, અને બીજું ફળ સ્વરૂપ છે કરુણા. કેમ કે ત્રીજા ભાવે જે ભાવના ભાવી હતી એ ભાવનાનું હવે ફળ ચાલી રહ્યું છે તીર્થંકર નામકર્મ ઉદયમાં આવી ત્યારે. સમજ્યા છું? ભગવાન જ્યારે તીર્થંકર કેવળજ્ઞાન પામી અને તીર્થંકર નામકર્મ ઉદયમાં આવે એટલે દેવો સમર્શન રહે છે, સમર્શન ભગવાન દેશના આપે. એ વખતે તીર્થંકર નામકર્મ જે ઉદયમાં આવ્યું, તીર્થંકર નામકર્મની બીજી એક ખાસિયત અને ખૂબી એ છે કે જગતના સર્વ જીવો સાથેની કરુણાનો જે ભાવ કર્યો હતો પૂર્વે, એ કરુણાનું હવે ફળ બધા ભોગવે છે. બરાબર સમજાણ? ભગવાનની કરુણાનું ફળ તમે ભોગવો છો ને, ભોગવો છો એટલે મીન્સ તમે એનું ફળ ચાખો છો અથવા ફળ નો લાભ થાય તમને. ઓબ્વિયસલી રાઈટ. હવે ભગવાન જ્યારે નિર્વાણ પામે છે ત્યારે પણ ભગવાને એક કરુણા છોડી નથી. કર્મ પૂરું થઈ ગયું પણ એ કરુણાની ધારા જે છે એ ચાલુ રહી છે. શેની સાથે ધારા ચાલુ રહે? આ તમારા જે જ્ઞપ્તિ શક્તિની ધારા છે ને એની સાથે એની ધારા ચાલુ જ છે. તો તમે જ્ઞેય તરીકે, આપણે જ્ઞેય તરીકે ભગવાનના કેવળ જ્ઞાનની અંદર ઝળકીએ છીએ, એની સાથે સાથે ભગવાનની કરુણાનો પણ અનુભવ કરીએ છીએ આપણે. આ રીતે ભગવાન સક્રિય છે. ભલે અત્યારે સિલસિલા પર જઈને બેઠા પણ ભગવાન સક્રિય છે. એટલે પરમચેતના, ભગવાન એટલે પરમચેતના, પરમચેતના સક્રિય, સતત સક્રિય હોય આ જ્ઞાન શક્તિને કારણે. એમની જ્ઞાન શક્તિ અત્યારે છે કે નહીં? અચ્છા, બીજો ભગવાને જે દેશ ઉપદેશ આપ્યો, દેશના આપી ગણધર ભગવંતે ઝીલ્યો. બરાબર, કન્ટિન્યુટી રહી કે નહીં? ચાલો ભગવંતે નિવારણ પામી ગયા પણ ગણધર ભગવંત પાસે એમનો ઉપદેશ આવ્યો, ભગવાન આવ્યા કે નહીં? ભગવાન આવ્યા કે નહીં? જો, ચાર નિક્ષેપાથી કોઈ વસ્તુનું સ્વરૂપ સમજાય, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. બરાબર, ભાવ જ્યારે ન હોય ત્યારે બીજી ત્રણ તો નિક્ષેપા ખરા કે નહીં? ભગવાન નામ ખરું કે નહીં? સ્થાપના ખરી કે નહીં? આ ચિત્ર પર આપણે મૂર્તિ મૂકી છે, ભગવાન છે ને, હા કે મૂર્તિ છે, શું લાગે તમને? હા શું લાગે છે? અહીંયા આપણે કોઈ બી દેરાસર જઈએ ને ત્યાં ઇન્ડિયામાં તો શું પૂછીએ? આ કયા ભગવાન છે? અહીંયા આપણે એમ ના કહીએ કયા ભગવાનની મૂર્તિ છે. કોઈ દિવસ એમ ના કહે ભક્ત, કોઈ દિવસ એમ ના કહે આપણે કયા ભગવાન છે, મૂળ ના કયા ભગવાન છે એમ કહીએ આપણે. કયા ભગવાન બિરાજમાન છે, સમજાય છે? અને એમના ગુણો હાજર છે કે નહીં અત્યારે બી? હવે આ કન્ટિન્યુટી ગણધર ભગવંતોથી ચાલુ રહીને, જો ભગવાનના ઉપદેશને ઝીલ્યો ખરું, ગણધર ભગવંતે ઝીલ્યો, ભગવાન બન્યા. જો બે રીતે ભગવાન છે આપણી પાસે અત્યારે, બે રીતે, એક મૌન ભગવાન છે અને એક બોલતા ભગવાન છે. પ્રતિમાજી છે એ મૌન ભગવાન છે, અને આગમ જે છે ને ભગવાનની વાણી એ બોલતા ભગવાન છે. બોલો, હું બોલું એ હું જ છું કે નહીં? મારા શબ્દોથી તમે મને ઓળખો ને, હે ને? એમ ભગવાન જે બોલ્યા એનાથી ભગવાન ઓળખાય કે નહીં? એ ભગવાન જ છે ને. તો આગમ આપણને મળ્યા ગણધર ભગવંત ઉપર, ગણધર ભગવંતોએ પછી એમના શિષ્યોને આપ્યા, એવી અખંડ અવિચ્છિન્ન શિષ્ય પરંપરા 2600 વર્ષ સુધી અત્યારે ચાલુ છે. હવે મને કહ્યું કે ભગવાન ક્યાં ગયા? કેમ કે ભગવાન? અચ્છા, હવે જ્યારે સદૈવ ભગવાન વિચરતા હતા, વિહારમાન હતા, ત્યારે તમે શું જોતા હતા? અરે ચાલો, મને ભગવાન ત્યારે સદૈવ છે, તમે શું જોતા હતા? આત્મા જોતા હતા એમ તમે? ખરેખર તો ભગવાનનો આત્મા એ જ ભગવાન છે ને, રાઈટ? તમે જોતા હતા? હા તમે નહોતા જોતા ભગવાન આત્મા? કેમ તમે જોઈ શકો તમે?
આ તો તારું પી છે, તે જોઈ જ ના શકો તમે, તો શું જોતા હતા તમે ત્યાં? એમની આકૃતિ, રાઈટ, એ સ્થાપના થઈ કે નહીં? રાઈટ. બીજું, ત્યારે પણ તમે નામ તો દેતા હતા ને એમનું કે નહીં? મહાવીર ભગવાન કે પાર્ષ્ણા ભગવાન કે ઋષભદેવ ભગવાન નામ તો દેતા ને. અત્યારે તમે મહાદેવ ક્ષેત્રમાં જાઓ, પુષ્કલાવતી ભોલામાં વિજયમાં, તો સિમંદર સ્વામી છે ત્યાં, રાઈટ. તો તમે સિમંદર સ્વામીના દર્શન કરવા આવ્યો છે, સિમંદર સ્વામી નામ લેવું ને તમે લેવાના ને, તો નામ આવ્યું, સ્થાપના આવી, પછી એમના ગુણોનું અભિવાદન કરો તમે, તો ગુણ આવ્યા ને. તો ત્રણ તો નિક્ષેપા તમે ભગવાન હાજર હોય ને ત્યારે પણ તમે એ જ ત્રણ નિક્ષેપાનો ઉપયોગ કરવાનો છે, ભગવાનની સાથે કોન્ટેક્ટ કરવા માટે કરવાના કે. ખાલી એક જ તમને ત્યાં ભાવ તીર્થંકર તરીકે ભગવાન સદેહે વિહરમાન છે, એટલો જ ફરક, બાકી જે શું ફરક છે? ત્યાં પણ તમે એ જ કામ કરવાનો છે, અને ભાવ તીર્થંકર તમે ક્યાં જોઈ શકવાના છો? ભાવ તીર્થંકર એટલે ભગવાન પોતે, એને તમે ક્યાં જોઈ શકવાના છો? નહીં, પોતે ભગવાન પોતે, એને તો તમે જોઈ શકવાનું નથી, સમજાણું? આત્મા પોતે ભાવ એટલે ખરું. તો તમે વિચાર કરો કે કેમ આપણે એમ વિચાર એમ નથી કર્યા જ કરીએ છીએ હંમેશા કે મહાવેદિક ક્ષેત્રમાં જઈએ, મહાવેદિક ક્ષેત્રમાં જઈને આમ કરે, હા, તો જ આપણું કલ્યાણ થાય, કલ્યાણ થાય, એવું છે? અરે ભગવાનની શક્તિ તો અત્યારે બી કામ કરી રહી છે, તમે જરા એક એની સાથે એક કનેક્શન કરો. તમારું બિલ્ડિંગ બન્યું હોય, હા, અને તમે બધી અંદર આ ઇલેક્ટ્રિસિટીનું બધું કનેક્શન, બધા આઈ મીન એનું શું કહેવાય ને, વાયરિંગ બધું કરાવી લીધું, બલ્બ બી મૂકી દીધા અને પંખા બી મૂકી દીધા અને એસી બી મૂકી દીધું ને બધું કરી દીધું, તમે નવું બિલ્ડિંગ બન્યું છે, રાઈટ, હે, નો કનેક્શન તો. અચ્છા, હવે તમે અંદર આવ્યા રૂમની અંદર અને બધી સ્વિચ ઓન, નવી નવી સ્વિચ ઓન લાઈટો બધું કેટલી સુંદર કરી સ્વિચ ઓન, અને કાંઈ નહીં, અરે ઠંડીમાં ઠરતા હોય ને ભાઈ એસી, અરે એસી શું થયું અમારથી, અમે ગરમીમાંથી એસીમાં આવ્યા છીએ. જીતનભાઈ બહુ સારું કીધું આજે, એ કે તમે ત્યાં બહુ ગરમીમાં હેરાન થતા હતા ને, તો કે તમે અહીંયા આવ્યા તો તમારા માટે એસી કરી દીધું અહીંયા, કેટલું વિધેયાત્મક, કેટલું પોઝિટિવ. મેં કીધું હવે મને ઠંડી નથી લાગતી, તો તમે આવ્યા, તમે એસી ચાલુ કરવું હોય કે હીટિંગ ચાલુ કરવું હોય, તમે સ્વિચ ઓન કરી, નથિંગ હેપન્સ, તો તમે શું કહો? અલ બાપા કનેક્શન કર્યું છે કે નહીં તે? હે, પાવર હાઉસ સાથે કનેક્શન નથી કર્યું તો તમને શું મળવાનું છે? એમ આપણે ભગવાન સાથે કનેક્શન આજે પણ કરી શકીએ છીએ, હમણાં જ કરી શકીએ છીએ. બોલો, હવે તમે કહો કે મહાદેવ ક્ષેત્રમાં 20 તીર્થંકર તો વિહરમાન છે કે નહીં? ખરું, અમારે 7 રાજલોક દૂર નથી જવું, આ ભાઈને નથી જવું, તો 7 રાજલોક નહીં દૂર આપણે, આ તો બહુ નજીક છે, મહાદેવ ક્ષેત્ર તો બહુ એટલું બધું અમુક યોજનો છે, કંઈ એટલું બધું દૂર નથી, રાઈટ. આખો મધ્ય લોક છે ને, જે આખો મધ્ય લોક તમે લો તો કેટલો, એક રજ્જુ પ્રમાણ, એક રાજલોક પ્રમાણ, આ 7 અને આ 1, આ આટલું બધું પણ નથી, 18 દ્વિપદ લ્યો તમે તો 45 લાખ યોજન, રાઈટ. તો કમ્પેર ટુ 7 રાજ નથિંગ, એક રાજની અપેક્ષાએ પણ કંઈ નથી, રાઈટ. હવે બોલો, તમારે આટલું બધું દૂર ના જવું હોય લોકાગ્રહે 7 રાજલોક તોય વાંધો નથી, તમે મહાવિદ્ય ક્ષેત્રમાં વિહરમાન, આમ ટોકિંગ અબાઉટ વિહરમાન, અત્યારે સદેહ હાલ વર્તમાન નિર્વાણ પામેલા સિદ્ધ પરમાત્માની વાત નથી કરતો હું, અત્યારે આપણે જેમ છીએ ને એવી રીતે ભગવાન વિહરમાન છે, 20 તીર્થંકર. બોલો, તમે કનેક્શન કરી શકો કે નહીં? કરો, થાય કે નહીં? હે,
જો કેવી રીતે કરવાનું કરે તમે નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ આ ચાર નિક્ષેપાથી પ્રભુ સાથે કનેક્શન કરી શકો છો બરાબર પ્રભુનું નામ સ્મરણ સુલસા એમ કે ચંદનબાળા એમ કે જો ચંદનબાળાનો પ્રસંગ તો તમને ખબર છે બધાને બરાબર કથા તો તમને ખબર છે આવે છે પ્રભુ 5 મહિના અને 25 દિવસ થઈ ગયા છે એમને એક માસ ખમણનું પચખાણ હતું એમનું પચખાણ નહોતું 30 દિવસનું પણ અભિગ્રહ ધારેલો ના એ 6 મહિના જુદા એ 6 મહિના જુદા એ 6 મહિના સુધી ભગવાનને આહાર નહોતો મળ્યો એ જુદા અહીં તો માસ ખમણનું પચખાણ હતું ભગવાનને અને પછી અભિગ્રહ ધારણ કર્યો અને પછી 4 મહિના અને 25 દિવસ સુધી એમને અભિગ્રહ પૂરો ન થયો હવે અભિગ્રહ પૂરો થવાની લગભગ બધી તૈયારીઓ છે અને ભગવાન આવે છે ચંદનમાળાના ઉંમરે બરાબર જે પ્રમાણે ધાર્યું તે પ્રમાણે છે એક રાજકુમારી છે દાસી તરીકે વેચાણી છે પગે હાથે બેડી છે માથે મુંડન છે 3 દિવસનો 8મનો તપ છે અડદના બાકડાનો આહાર છે સુપડી છે એક પગ ઉંમર ઘરમાં છે એક પગ ઉંમરાની બહાર છે બધું હતું બરાબર એક વસ્તુ ખૂટતી હતી આંખમાં આંસુ નહોતા ભગવાન આવે છે જોવે છે આવી રીતે ભગવાન તો બધે ફર્યા હતા આહાર માટે બધે ફર્યા હતા પણ ક્યાં એમનો અભિગ્રહ પૂરો થયો પાછા મળી જાય છે એને પાછા જતા રહે છે એક જ વખત નીકળે એક જ વખત પણ જો ન પૂરું થાય તો પાછા એ એમનું ચાલુ રહે તપ આવે છે જુએ છે અને નજર કરે છે તો આંખમાં આંસુ નથી પાછા ફરે છે બરાબર ચંદનમાળા પોકાર કરે છે ત્યાં કે એક શ્વાસની અંદર પ્રભુ હું તમને 100 વાર સંભાળું છું શું કહે છે મારા 3.5 કરોડ રોમની અંદર તમે વસેલા છો તમે પાછા જઈ જ કેમ શકો ભગવાનને જ્ઞાન અવધિજ્ઞાન મૂકવાની જરૂર નથી પડી હો ભગવાન તો પાછા પડી ગયા હતા મૂકવાની જરૂર નથી પડી પણ આના ચંદનબાળાના હૃદયનો જે પોકાર હતો કે તમને હું 1 શ્વાસમાં 100 વખત સંભાળતી હો તો તમે જઈ જ કેમ શકો મારા આંગણેથી પાછા વિનંતી નથી કરતી આપણે સ્તવનામાં શું બોલીએ છીએ ગીતમાં વિનવે ચંદનબાળા એમ કહે છે અરે ચંદનબાળાની વિનંતી નહોતી બોલો ચંદનબાળાનો પડકાર હતો ભગવાનને ચેલેન્જ આપતી હતી ભગવાનને કે તમે મારા દ્વારેથી પાછા જઈ જ કેમ શકો અને પ્રભુ ત્યાં જ આ કનેક્શન છે યુ ડોન્ટ નીડ એની ફિઝિકલ કનેક્શન તમે ભાવથી પ્રભુ સાથે કનેક્શન કરી શકો છો અને જો પ્રભુને આવવું પડે પ્રભુને આવવું પડ્યું ત્યાં પ્રભુને ખબર હતી પ્રભુને આવવું પડે એમ આપણા હૃદયની અંદર એક એવો પોકાર હોય પ્રભુ પ્રત્યેનો તો પ્રભુની પણ હિંમત નથી કે ના પાડી શકે જો ભક્તમાં કોઈ તાકાત નથી રાઈટ ભક્તમાં કોઈ તાકાત નથી અને ભગવાન વિતરાગ છે એ બે એક્સ્ટ્રીમ છે બે પોલ્સ છે નોર્થ અને સાઉથ આ બંને કનેક્ટ કરે કોણ ભક્તિ
તમારા હૃદયની અંદર જે ભક્તિનો જે ભાવ જે છે એ ભક્તિનો ભાવ ભગવાનને લઈ આવે જ. ભક્તિની વ્યાખ્યા કરી કાલે આપણે શ્રી મહારાજ સાહેબે જેમણે કેલેન્ડરમાં છે ત્યારે ખ્યાલ હતો. પ્રભુ પ્રત્યેના પરમ પ્રેમમાં મન તરબોળ થઈ જાય, એ જ સર્વસ્વ લાગે, એ જ તરણ તારણ લાગે, એવો જે ભાવ એ ભક્તિ ભાવ છે, ભક્તિનો ભાવ છે. આ સાચી ભક્તિની વ્યાખ્યા છે. હવે તમે કહો કે આટલું મોટું લોહચુંબક તમારું ભક્તિનું હોય અને ભગવાન ના આવે, અનમ કનેક્શન, આવી રીતે કનેક્શન થાય, સીધે કનેક્શન થાય. આપણે ભક્તિ કરે, ભક્તિ ક્યારેક થાય આપણાથી, જ્યાં સુધી તમે તમારું ભક્તિ લેશું નમો, ભક્તિ નોડશું નમો, ઝૂકો, રાઈટ? આપણે ઝૂકીએ છીએ, કેટલા ઝૂક્યા? પેલું દ્રષ્ટાંત આપ્યું હતું ને જાપાનના સમ્રાટનું, યાદ છે? ગુરુ પાસે આવે છે અને નમન કરે છે, વંદના કરે છે. ગુરુ પૂછે છે કે કેવી રીતે તું ઝૂક્યો, તે કેવી રીતે આ નમન કર્યું? જાપાનનો સમ્રાટ છે. સમ્રાટ કહે છે, ગુરુદેવ મને શું ખબર, હું કેવી રીતે ઝૂક્યો મને નથી ખબર, એ તમને ખબર. ગુરુ કહે છે, તારા પગમાં જોડા પહેર્યા છે ને, જૂતાને કાઢ, બે હાથમાં લે અને માથું કૂટતો કૂટતો રાજનગરની શેરી, આખી જે મેઇન જે શેરી હોય ને રાજનગરની, મેઇન હાઈરોડ, મેઇન રોડ, એના રાજમાર્ગ, રાજમાર્ગ ઉપર તું જા કૂટતો કૂટતો અને પછી પાછો આવ. જાપાનનો સમ્રાટ છે. ગુરુની આજ્ઞા થાય છે, બે જોડા કાઢે છે, માથું કૂટતો કૂટતો જાય છે રાજમાર્ગ ઉપર. લોકોને લાગે ત્રમણ ગાંડો થઈ ગયો છે. જઈને પાછો આવ્યો, ગુરુ પાસે આવીને નમન કર્યું, મૂક્યું, લોહી લોહાણ થઈ ગયો છે માથે. ગુરુ કહે છે કે હવે તું નમ્યો સાચો. તો શું થયું ત્યાં? અહમ એક છાંટો પણ એનામાં નહોતો, સમજણ? અહમનો, માનનો એક અંશ માત્ર પણ એનામાં નહોતો. એનું નામ નમ્યો, એનું નામ નમો, આ નામ ઝૂકવું. તો જો તમે ઝૂકો ભગવાનને કે ગુરુને આ રીતે, તો તમારી ભક્તિનો ભાવ અને પછી તમારું કનેક્શન થાય ભગવાન સાથે. હવે તમે કહો આટલું તમે ઝૂક્યા હો, ભગવાનની પણ તાકાત છે કે તમને ના પાડી શકે? બોલો, ગુરુની પણ તાકાત છે કે તમને ના પાડી શકે? આ ભક્તિનો પ્રભાવ છે. તો એ ભગવાનને જે જીવો ગમે છે, જગતના સર્વજીવો ગમે છે, એ આપણને ગમવા જોઈએ. તો જ કાલાપણું શ્રી મહારાજ સાહેબ એમ કહે છે કે તમારામાં સાચો ભક્તિનો ભાવ, પ્રભુ ભક્તિનો ભાવ જાગ્યો કહેવાય અથવા આવ્યો કહેવાય. બાકી તમે ગમે તેટલી ભક્તિનો તમે ક્રિયા કરો કે દેખાવ કરો, એ ભક્તિ નથી. જ્યાં સુધી અહમ તમારું જાય નહીં ત્યાં સુધી ભક્તિ કરી જ ના શકો તમે, થઈ જ ના શકે તમારી. અથવા તમે માનો કે તમે કરી છે, પણ તમને એનું જે ફળ મળવું જોઈએ ભક્તિનું, એ મળી જ ના શકે. જો હમણાં તમે જ વાત કરી હતી ને કે કોઈ ભાઈ છે તો 8 કરોડ કે કેટલા કીધા, 8 કરોડ 88 લાખ 88 હજાર 888, એટલા નકાર મંત્રની માળા કરે છે. હેમચંદ્રાચાર્ય કહે છે કે કોવિન મુકારો જીણવર સહસ્રબદ્ધ માણસ સંસાર સાગર અવતારે નરંબ નારિંબા. એક નમસ્કાર બસ છે.
8,88,88,888 नमस्कार मंत्रनी सामे हेमचंद्राचार्य एम कहे छे कि एक नमस्कार मंत्र सिद्धांत बुद्धिमान आवे छे ने एक नमस्कार मंत्र पर ए नमस्कार मंत्र तमारो सामर्थ्य योग नो नमस्कार होवो जोईए अने सामर्थ्य योग प्रगट थाय छे छेल्ले पहला इच्छा योग पछी शास्त्र योग अने पछी सामर्थ्य योग पर इच्छा योग थवो ए पण बहु मोटी बात छे प्राथमिक भूमिका छे पण ए थवो पण मोटी बात छे इच्छा थवी ए पण मोटी बात छे अने ए इच्छा पहेला जिज्ञासा थवी ए पण मोटी बात छे अने रुचि थवी ए पण मोटी बात छे बहु मोटा पुण्यनो उदय होय जीवने त्यारे एनामां आवी एक जिज्ञासा प्रगट थाय छे पैदा थाय छे रुचि पैदा थाय छे अने त्यामां एमांथी एने जिज्ञासा अने एमांथी पछी एने इच्छा प्रगट थाय छे मने इच्छा एटले आज मने आ सिवाय बीजू कंई ज नहीं जोईए आवी इच्छा थवी એટલે પ્રભુ અને પ્રભુનો માર્ગ આ બે વસ્તુ સિવાય મારા માટે બીજી કોઈ ઈચ્છા નથી રહી હવે અને એનો એમણે શબ્દ શું વાપર્યો છે ઈચ્છા યોગ શબ્દ વાપર્યો છે ઈચ્છા માત્ર નહીં ઈચ્છા તો મને થાય છે હવે મારે મોક્ષ જવું છે નથી બધાને છે આચાર્ય મહારાજ એમણે કોઈ દેરાસરમાં આવતા હશે નીકળ્યા હશે કંઈ અને એમાં એક ભાઈ સ્તવન ગાતા હતા પ્રભુ એકદમ લીન થઈ ગયા હશે કે મને પ્રભુ મોક્ષ સુખ આપો શિવ સુખ આપો એવું છે કે સ્તવના છે આપો આપો છે ને શિવ સુખ આપો મોક્ષ આપો અંતર્યામી પાર્થના ભગવાનનું સ્તવન છે ને એને તો આચાર્ય મહારાજ પછી ઊભો વિચાર કરે છે કે આ હમણાં બહાર નીકળે એટલે પૂછવું એને કે બોલ હમણાં તને મોક્ષ આપવા માટે તૈયાર છે છે ત્યાર રાગડા તાણી આવ્યો ત્યાં જઈને તું તને હમણાં મોક્ષ મળી જાય કે શકે એમ છે બોલ છે તૈયારી સાહેબ એમને એમ તો કેમ જવાય હજી તો બધું કેટલું બધું કામ બાકી છે ઈચ્છા યોગ શબ્દ વાપર્યો છે ઈચ્છા યોગ એટલે શું કે મારી ઈચ્છા ને પ્રભુની ઈચ્છા સાથે જ્યારે હું જોડું એને યોગ કહેવાય યોગ એટલે જોડાણ મારી કોઈ ઈચ્છા જ ન રહે પ્રભુની ઈચ્છા સાથે મેં યોગ કર્યો અને પ્રભુની ઈચ્છા એટલે પ્રભુની આજ્ઞા પ્રભુની આજ્ઞાનું પાલન એ મારા માટે હવે મારો જીવન મંત્ર અન્નમ ઈચ્છા યોગ અને પછી જ્યારે ધર્મના માર્ગમાં પ્રવેશ કરે છે બહુ મોટી વાત છે આટલું થાય તોય બહુ મોટી વાત છે એમ કહે છે જ્ઞાનીઓ અને પછી શાસ્ત્ર યોગ આવે અને ત્યાર પછી સામર્થ્ય યોગ આવે આત્માનું સામર્થ્ય એટલું બધું પ્રગટ થાય એટલું બધું ઉઘડે કે એ સામર્થ્ય યોગનો એક નમસ્કાર મંત્ર ભગવાનને જ્યારે આપે છે ત્યારે કેવું જ્ઞાન પામીને મોક્ષે જાય છે આ સામર્થ્ય યોગનો તો બરાબર છે આપણે 8 કરોડ કે જે કંઈ કરે છે બરાબર કરે છે એમાં કોઈ વાત નહીં પણ એમાં આ ભાવ લેવાનો છે તમે નમસ્કાર મંત્રનો જાપ કરતા હો ત્યારે ભાવ લેવાનો છે કે નમો શબ્દ અગત્યનો છે પછીના શબ્દો બીજા પછી આવે છે પહેલો શબ્દ છે નમો અને નમોનો અર્થ સમજે જઈએ નમોનો અર્થ એમાં મારું અહમ અને મારું સંપૂર્ણ વ્યક્તિત્વ અને અસ્તિત્વ બધું હું પ્રભુ તારા ચરણે ધરું છું આ નમો છે અને પછી તમે નવકારવાળી કે જે કંઈ તમે નવકાર મંત્રના જાપ કરતા હો એ તમે કરો પણ તમારા દિલની અંદર જો આ ભાવ ના આવે તો તમે કરોડોના કરોડો જાપ કરો તમને
મોક્ષ ના પાવે. સમજાણે? તો આપણે ક્યાંથી દેવાનું છે? જ્યાં સુધી તમારી ઈચ્છા હોય ત્યાં સુધી, મને વાંધો નથી. મારી ઊંઘ ઉડી ગઈ છે. સર્વસ્વ છે અને હું દીન છું, તો એ કેવી રીતે હજુ એનું આપણને ખ્યાલ આવે કે ભાઈ આટલા વર્ષોથી હું ધર્મ કરું છું તો મારો અહમ હવે થોડું ઓછું થયું છે કે ભગવાન સાથે તો આપણું બરોબર રહે છે. આપણું અહમ ઓછું થયું છે કે નહીં એ ક્યારે ખબર પડે? તમે જ્યારે બીજા જીવ સાથે તમારો સંપર્ક થતો હોય કે એની સાથે જ્યારે તમારો સંબંધ થતો હોય કે એની સાથે તમારું કોમ્યુનિકેશન, તમારો જે કંઈ કનેક્શન હોય, જે કંઈ હોય, ત્યાં ખબર પડે છે તમને. એક, જ્યારે તમારું અપમાન થાય ત્યારે તમને શું લાગે છે? જ્યારે તમને તો કોઈ માન આપે ત્યારે તમને શું લાગે છે? એ બતાવે છે તમારું અહમમાં તમે ક્યાં છો. ભગવાન અને ગુરુ પાસે તો, વડીલો પાસે તો આપણે નમીએ જ છીએ. એ તો આપણું કલ્ચર છે, આપણું સંસ્કૃતિ છે એવી, કે ભગવાન પાસે નમીએ આપણે, ગુરુ પાસે નમીએ અને આપણા વડીલો એની પાસે નમીએ આપણે. એમાં આપણને કોઈ પ્રોબ્લેમ નથી. પણ બીજા જીવોની સાથે જે તમારો સંબંધ છે એમાં તમારો કેવી રીતે, તમારો શું ભાવ છે, તમારો શું તમારું રિએક્શન છે? ચાલો એ તમારાથી કોઈ નાનું છે, તમારાથી કોઈ ઉંમરમાં કે કોઈ બીજી રીતે નાનું છે, સગપણમાં નાનું હોય કે ઉંમરમાં નાનું હોય, અને એ તમને કદાચ એવી વસ્તુ કહે છે કે જે એને ન કહેવી જોઈએ એવું તમને લાગે છે, શું તમારું રિએક્શન છે? કયો કાળજાનો ઘા લાગે છે, લાગે છે ને? અરે તને શું ખબર પડે, તું કહી જાય મને એમ, મેં બધા દિવાળી નથી સહન કરી શકતા. અને જ્ઞાનીઓ એમ કહે છે કે તું એકેન્દ્રીય જીવ પાસેથી પણ બોધ લે. એને પંચાયતી સંઘની પંચાયતી મનુષ્ય જીવ, એની વાત જવા દો. એકેન્દ્રીય પાસેથી તું બોધ લે. જો છે ને આ પ્રોબ્લેમ આવે છે, વાત સાચી છે ને, સાથ જ પુરાવે. હા ખરો છે. આ ઝાડ છે ને, ઝાડ જો પોતે તડકો, ટાઢ, ગરમી, શરદી, બધું, વરસાદ, બરફ, તમારી અહીંયા અમારે ત્યાંનો બધું સહન કરી અને આપણને છાંયો આપે છે, ફળફૂલ આપે છે, અને આપણે તો ઝાડ પાસેથી શીખવાનું છે ને બોધ. ઝાડ તો એકેન્દ્રીય જીવ છે ને. ધૂપ સડી, ધૂપ સડી, પોતે સળગી જાય છે, સુવાસ છોડતી જાય છે. દત્તાત્રેય છે ને, દત્તાત્રેય નામ સાંભળ્યું? ગુરુ દત્તાત્રેય તમને ખબર છે, દત્તાત્રેય ભગવાન આલગોના, એમના કંઈક 33 કે એટલા ગુરુ હતા. અને ગુરુ બધા કેવા ખબર છે? કોઈ કૂતરો હોય, કોઈ બિલાડી હોય, કોઈ પાડો હોય, આ એ બધા ગુરુ હતા. બધા પાસેથી એમણે લીધેલું કે અને આના પાસેથી મને આ બોધ મળ્યો, આના પાસેથી આ બોધ મળ્યો. બોલો, એ એટલી નમ્રતાનો ગુણ હતો તો એ આટલા મહાન બની શક્યા. નમ્યા તો મહાન બન્યા. ચાલો એ વાત આપણે મૂકીએ. ભગવાનની વાત કરીએ આપણે, એમણે કેટલી નમ્રતા દેખાડી, એમણે અહમ શૂન્યતા કેવી દેખાડી? કયો સંગમ આવ્યો અને 6-6 મહિનાના એને ઉપસર્ગ કર્યા,
એક રાતમાં 20 તો મરણાંત પુસ્તક કર્યા હતા, એટલા બધા. હવે તમને એમ લાગે છે કે ભગવાનમાં તાકાત નહોતી? જેમણે પોતે નવજાત શિશુ, હજી તો જન્મ્યા છે, ઇન્દ્રાણીના મનની શંકાને દૂર કરવા માટે પોતાના એક અંગૂઠાથી આખો મેરુ પર્વત જેમણે ધણધણાવ્યો હતો, એનામાં કેટલી શક્તિ હશે? બોલો સાધનમાં. તો એ સંગમને ઉપાડીને ફેંકી દે કે નહીં? મગધરાની જેમ ભલે દેવ હતો, તો દેવ હતો શું થઈ ગયું? કે માવે તો દેવો લોને પરીક્ષા કરવા માટે, એને ખભા પર બેસાડીને આવે છે ને વાત એને ના. છતાં પણ ભગવાને ન કર્યું. કેમ? એમને તો પોતાના અહમને ટોટલી કમ્પ્લીટલી વાઇપ આઉટ કરી દેવું હતું, વિલીન કરી દેવું હતું, તો જ એ ભગવાન બન્યા. એટલે આપણે જગતના જીવો સાથેના આપણા વ્યવહારની અંદર જ્યાં સુધી આપણામાં એ સમતાનો ગુણ, સમભાવનો ગુણ જ્યાં સુધી આપણે ન લાવી શકીએ ત્યાં સુધી ભગવાનને ગમે તેટલા તમે નમો, કે ગુરુને તમે ગમે તેટલા નમો, કે વડીલોને તમે ગમે તેટલા નમો, એ નથી, આપણું કામ નહીં થાય. જગતના જીવો સાથે તમારા વ્યવહારની અંદર તમે નમતા જાઓ. બીજું, હવે તમે ભગવાનની વાત કરો કે ગુરુની વાત કરો, તમે શું ભગવાન હું તમને નમસ્કાર કરું છું, તમે શું બોલ્યા? હું તમને નમસ્કાર કરું છું કીધું ને. તમારી તાકાત છે કે તમે ભગવાન નમસ્કાર કરી શકો? તમારી તાકાતથી કર્યું તમે નમસ્કાર? તમે કરી શકો નમસ્કાર? જ્ઞાની લખે છે કે એક તણખલાના બે ટુકડા કરવાની શક્તિ જ્યારે વિરામ પામશે ત્યારે કાર્યની સિદ્ધિ થશે. હા તો તમને, તમે તો કે લાવો મને તણખલું આપો, હું તમને હમણાં કરી દઉં બે ટુકડા. કેવા કે નહીં તમે તણકલું ખાય ને તણકલું? હે ટ્વિગ અથવા તો ઘાસની પત્તી સૂકી સળી સળી જેવું, એને બે ટુકડા કરો તો કેટલી વાર લાગે? હા કરી શકો ને તમે? અહીંયા જ્ઞાની એમ કહે છે કે એક તણકલાના બે ટુકડા કરવાની શક્તિ જ્યારે વિરામ પામશે તમારામાંથી ત્યારે તમને કાર્યની સિદ્ધિ થશે. શું થયું એનો અર્થ સમજાય છે નહીં? આપણામાં શું અહમ છે? હું કરું છું, રાઈટ? તણકલા બે ટુકડા હું હમણાં કરી દઉં, કરી દે કેટલી વાર લાગે? અરે તણકલાના બે ટુકડા કરવાની પણ તારામાં તાકાત નથી. એ તણકલાની અંદર બે ટુકડા થવાની જો ક્ષમતા ના હોય તો તારી કોઈ તાકાત નથી, તું અંદર બે ટુકડા કરી શકે. સમજાણું નહીં? સમજાણું? જુઓ, આ સાલ અહીંયા પડી હતી, મેં ઉઠાવી અને અહીંયા મૂકું છું, બરાબર? આ સાલની અંદર એવી ક્ષમતા ન હોય કે અહીંથી આવીને અહીંયા આવી શકે એમ, તો મારી કોઈ તાકાત નથી કે હું આને હલાવી શકું. બોલો, આ દ્રવ્યની સ્વતંત્રતા છે, ખ્યાલ આવે છે? યસ. એનામાં એ શક્તિ છે, એનામાં એ ક્ષમતા, શક્તિની ક્ષમતા, એવી ક્ષમતા છે માટે હું કરી શક્યો, નહીં તો હું ન કરી શકું. તો મેં કર્યું કે ભાઈ એ દ્રવ્ય પોતે પોતાના ઉપાદાનથી એનું સ્થળાંતર થયું છે, ક્ષેત્રાંતર થયું. એ ક્ષેત્રાંતરની અંદર
એની પોતાની ઉપાદાન શક્તિ એવી હતી કે એને ક્ષેત્રાંતર કરી શકીએ માટે થયું. મારું ઉપાદન નથી એમાં કોઈ પ્રકારનું નહીં, હું માત્ર નિમિત્ત બન્યો એમાં. હવે નિમિત્ત શું કરે? નિમિત્ત કાંઈ ના કરે, નિમિત્ત વગર કામ થાય નહીં, પણ નિમિત્ત કાંઈ કરે નહીં. તો ત્યાં શબ્દ શું આપણે થાય અને અહીંયા કરે. કર્તૃત્વ ભાવ જે અહમમાંથી જન્મે છે એ જ્યાં સુધી આપણું વિલીન ન થાય ત્યાં સુધી અહમ વિલીન ન થાય. તો તમે એમ કે હું નમસ્કાર કરું, તમે કરી જ ના શકો. એટલે નમુત્થણમની અંદર શક્રસ્તવ છે ને, નમુત્થણમ ગણધર ભગવંત રચેલ, અને ઇન્દ્ર મહારાજા જ્યારે ભગવાનની સ્તુતિ કરે ત્યારે નમુત્થણમથી કરે છે, ખબર છે બધા, એને શક્રસ્તવ કહેવાય છે. શક્ર એટલે ઇન્દ્ર. એમાં નમુત્થુણમ પહેલો શબ્દ છે. તું કલામૃષિ મહારાજ સામે કયા કલામૃષિ વાંચે છે ને, એમાં આવશે તને વાંચના છે ને પાલિતાણાને ત્રીજોનો ચોથો ભાગ. એમાં એમ કહે છે કે નમુત્થુણમ એટલે કે હે પ્રભુ તમને મારા નમસ્કાર હો, હું નમું છું તમને એમ નહીં, હું તમને નમસ્કાર કરું છું એમ નહીં, તમને મારા નમસ્કાર હો. આખું કર્તૃત્વ ત્યાંથી દૂર કર્યો, સમજણ. નમસ્કાર હો એટલે ઇટ્સ નોટ અપ ટુ મી, ઇટ્સ અપ ટુ યુ. ભગવાન આપણે કહ્યું ભગવાન તમારા ઉપર છે. જેમ પેલા સમ્રાટે કીધું ને કે હું ઝૂક્યો કેવી રીતે મને નથી ખબર, તમે કહો મને. એમ આપણે ભગવાન કહે છે હું કેવી રીતે નમું છું તમને મને નથી ખબર, તમે મને કહો. એટલે આપણે કે મારા નમસ્કાર હો, પણ તમે કેવી રીતે એને લ્યો છો, કેવી રીતે હું ઝૂક્યો એવું તમે સમજો છો જે, એ તમે કહો મને. આઈ ડોન્ટ નો, આઈ હેવ નો આઈડિયા. આનું આ નમ્રતાનો ભાવ છે. આ અહમ તમારું જ્યારે પાંખું પડે ત્યારે આ બને. નહીં મારા નમસ્કાર હો, આ નમસ્કાર હો એમાં મારાય નથી શબ્દ વાપર્યો. આ તો હું તમને સમજાવવા માટે કહું છું. નમસ્કાર હો, નમોત્થુણમ, નમસ્કાર હો. અને પછી ભગવાનના ગુણોનું અભિવાદન છે ત્યાં. તો આ શા માટે આપણે વિચારવાનું છે? એક તો જાણે ભગવાન પ્રત્યેના અહોભાવથી ભગવાનને જે ગમે છે એ જ મારે કરવું છે, અને ભગવાનને જગતના સર્વજીવો ગમે છે તો મને પણ જગતના સર્વજીવો ગમવા જોઈએ, અથવા મારે પણ એમને ગમાડવા જોઈએ. અને કોઈ પણ જીવની વ્રાધના, કોઈ પણ જીવનો દોષ, કોઈ પણ જીવનો અપરાધ, કોઈ પણ જીવને દુઃખ થાય મારાથી થાય નહીં. બીજું મેં હમણાં જ વાત કરી બપોરે બી, તમને ક્યાં ખબર છે કે એ જીવ જેની તમે અત્યારે વિરાધના આરાધના દોષ કે અપરાધ કરો છો એ તમારા કરતાં વહેલો સિદ્ધ થઈ થશે એની તમને ખબર છે? તમારા કરતાં વહેલો મોક્ષ જઈ શકે ને, કરી એના એની વર્તમાન અવસ્થાથી તમે કેવી રીતે નક્કી કરી શકો કે આ મોક્ષ મોડો જવાનો કે વહેલો જવાનો? તો તમે દ્રઢ પ્રહારીને જુઓ કે અર્જુન માળીને જુઓ કે રોહિણા ચોરને જુઓ કે ચેલાતી પુત્રને જુઓ? તો તમને એમ લાગે કે આ લોકો કોઈ દિવસ મૂર્ખ ના થાય, આ તો નરકમાં સબડવાના બધા થાય કે નહીં? તો તમે એ જ ભાવમાં જે મોક્ષ ગયા છે એ જ ભાવમાં જેને ચાર ચાર હત્યા કરી અને ચેલાતી પુત્ર એક હત્યા કરી હતી, બીજી તો કરી હતી પણ એક ખાસ ખા ના, અને આપણે દ્રઢ પ્રહારીએ, દ્રઢ પ્રહારીએ બ્રહ્મ હત્યા કરી, સ્ત્રી હત્યા કરી, ગૌ હત્યા કરીને બાળ હત્યા કરી, ચાર ચાર મહા હત્યા કરી, અને એ જ ભાવે મોક્ષ બોલો. હવે હત્યા કરી ત્યારે તમને શું લાગે એના પ્રત્યે? કેટલો દ્વેષ આવે તમને. હવે તમે જો એને દ્વેષ કર્યો તો તમે કેવડીનો દ્વેષ કર્યો, તમે સિદ્ધ પરમાત્માનો દ્વેષ કર્યો કહેવાય કે નહીં?
સમજાય શું કહું છે? વર્તમાન અવસ્થાથી કોઈ વખતે પણ આપણે કોઈનું પણ અનુમાન ના કરી શકીએ. માટે આચાર્ય મારે એમ કહેતા હતા કે નથી ખબર મને તમે મારા કરતાં વહેલા મોક્ષે જવાના, બની શકે. તમે અત્યારે કાંઈ ધર્મનું જાણતા પણ ન હોય અને કરતા પણ ન હોય અને કોઈ તમને ખ્યાલ પણ ન હોય, તમારો આખો વ્યવહાર જુદો હોય, તમારી વર્તમાન અવસ્થા સાવ વિપરીત હોય ધર્મથી, છતાં પણ કોઈ એવો પલટો આવી જાય તમારા જીવનની અંદર કે તમે જે આ દિશામાં જતા હતા વેગથી એના બદલે આખી દિશા બદલાઈ જાય અને આ દિશાની અંદર તમે એના કરતાં પણ વધારે વેગથી તમે ચાલ્યા જાઓ અને હું અહીંયા ત્યાં ઊભો રહું અને તમે પહોંચી જાઓ, બને કે નહીં? તો જો હું એ જીવનો કોઈપણ પ્રકારે દ્વેષ કરું કે કોઈપણ પ્રકારે મારો દુર્ભાવ એના તરફ જો થાય તો મેં કેવળીની અસાધના કરી, સિદ્ધની અવસ્થા અસાધના કરી, ગણાય કે નહીં? હા કે ના, સમજાય છે હું કહું છું? વી આર નોટ લુકિંગ સો ફાર, વી આર લુકિંગ સેમ. અહીંયા ફારની ક્યાં વાત જ રહી? ચાલો આ આ કાળમાં આ ક્ષેત્રમાંથી કોઈનો મોક્ષ નથી, બરાબર? ખરું, એક ભાવ કરીને કોઈ મોક્ષ જઈ શકે કે નહીં? અહીંથી માદક ક્ષેત્રમાં પેદા થાય, ઉત્પન્ન થાય અને ત્યાં કોઈપણ તીર્થંકર પરમાત્મા, 20 તીર્થંકર પરમાત્મા છે અને બીજા બધા વિજયોની અંદર કેવળી પરમાત્મા છે, બરાબર? કોઈપણ વિજયમાં પોતે ઉત્પન્ન થઈ અને ત્યાં મોક્ષની આરાધના કરી, ધર્મની આરાધના કરી મોક્ષ જઈ શકે કે નહીં? એક જ ભાવની અંદર શક્ય ખરું કે નહીં? કેમ દૂર રહ્યું? દૂરની વાત ક્યાં રહી? હવે તમે પ્લાનિંગ તો કરો, 10-15-50 વર્ષનું પ્લાનિંગ કરો તમે લોકો રિટાયરમેન્ટનું, નથી કરતા? હા, એના કરતાં ઓછો સમય થયો કે નહીં? તો એવી રીતે જો તમે વિચારો તો કોઈ પણ જીવ આપણા કરતાં વહેલો મોક્ષે જઈ શકે એવી શક્યતા તો ખરી નહીં, પ્રોબેબિલિટી તો ખરી નહીં, તમારા સ્ટેટિસ્ટિકની અંદર આવે કે નહીં? બધા બે સાધક હતા ને, તો બે સાધક આપણે લીમડીનું ઝાડ, નહીં શેનું ઝાડ હોય બોલું, આપણે આંબલીનું ઝાડ, સોરી, આંબળીના ઝાડના પત્તા કેવડા હોય, એકદમ નાના નાના ઝીણા ઝીણા, અને ઝાડ મોટું હોય ને તો કેટલા બધા અસંખ્ય પત્તા હોય ને, અનેક પત્તા હોય ને. બે સાધક હતા, કોઈ જ્ઞાની નીકળ્યું અને બંનેને દર્શન કર્યા, વંદના કર્યા, કોઈ પૂછે છે, તમને ખબર છે દ્રષ્ટાંત હે ને, એટલે તમારા મોઢા પર લાગે છે હે કે મારો મોક્ષ ક્યારે થશે, રાઈટ? બંને પૂછે છે. તો ઓલાને કીધું કે તારો મોક્ષ ત્રણ ભાવે છે, એકને કીધું, અને ઓલાને કીધું કે તારો ભાવ આ આંબલીના પત્તા જેટલા છે ને એટલા ભાવ છે તારા, હા બરાબર, આંબલીના જેટલા પાના છે એટલા ભાવ તું કરીશ પછી તારો મોક્ષ છે. હવે મને કયો કોણ મોક્ષ વહેલું ગયું હશે? જોકે આ તો ટ્રિક ક્વેશ્ચન નથી પણ ખબર પડી જાય એવો ક્વેશ્ચન છે. બોલો, કોણ ગયું છે મોક્ષ વહેલું? હા, એટલો બધો ભાવ કર્યો તોય પેલો આ ઓલો ત્રણ ભાવનું કીધું તોય કેમ એમ? બરાબર, હવે ઓલાના ત્યાંથી ચેવીને દેવલોકમાં ગયો, દેવલોકમાં સાગરોપમના સાગરોપમના આયુષ, તો ત્રણ ભાવ કર્યા પણ એમાં લાખો કરોડો અબજો 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 વર્ષ, અને આનું શું થયું? એ ગયો નિગોદમાં, નિગોદની અંદર એક શ્વાસની અંદર 17.5 ભાવ, આટલા આંબલીના પત્તા જેટલા ભાવ ફટાફટ કરી નાખ્યા એક ભાવમાં, અને સીધો મોક્ષે પહોંચી ગયો. ઓલું તો હજી હવા ખાઈ દેવું લે અને આ મોક્ષે પહોંચ, કાંઈ ખબર નથી આપણને કે કોણ વહેલું મોક્ષે જવાનું છે, બરાબર? કોઈ જીવની ક્યારે પણ મનની અંદર કોઈ પ્રકારનો એવો દુર્ભાવ ચિંતવો નહીં, ખબર નથી આપણને, ન થાય આપણાથી, ન બને મૌન રહ્યો, આપણાથી એવો ભાવ ના આવે તો ભગવાનને પ્રાર્થના કરો, પણ ક્યારેય પણ કોઈના પ્રત્યે એવું, કારણ કે ખબર નથી આપણે કોઈ સિદ્ધની
આપણે અસાથ ન કરીએ, કોઈ કેવડીને અસાથ ન કરીએ, આપણે કંઈ ખબર. અમારે ત્યાં એક માજી હતા, એ જ્યારે હમણાં એ ગુજરી ગયા હમણાં થોડા વર્ષે, સ્વાધ્યાયમાં આવે હંમેશા રેગ્યુલર બેસે, પણ સ્વાધ્યાયમાં જ્યારે આવે ને ત્યારે અમારે ત્યાં સ્ટેજ હોય ને, સ્ટેજ ઉપર હું બેઠો અને આમ અહીંયા બધા બેઠા હોય, આમ આવે અહીંયા સ્ટેજ આગળ અહીંયા ઉભા રહે, બધાને વંદન કરે, બધાને, મને તો વંદન કરે પણ બધાને વંદન કરે, પછી બેસે. શું કામ? આપણને ખબર નથી કે આમાંથી કોણ સિદ્ધ થવાનું છે, પહેલું કોણ તીર્થંકરનો જીવ છે આપણને ખબર નથી, કોઈ તીર્થંકરો પણ જીવ હોઈ શકે અંદર. આ ભાવ હતો, એટલા સરળ હૃદય હતા બેન એ ભાઈ, અને એટલા ભાવિક હતા. હાજી બધાને વંદન કરવા આ રીતે પાસે જાણતા ન જાણતા ડઝન્ટ મેટર, પણ ભાવ ખબર નથી મને કે આમાંથી કોણ તીર્થંકર થવાના, કોણમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષે જવાના, મને નથી ખબર. પણ મારા માટે તો બધા અત્યારે જાણે કે મારા કરતાં વહેલા જવાના છે એમ માનીને, હું તો આપણાની આપણામાં ખરો વિશ્વ પ્રેમ અથવા તો વિશ્વ મૈત્રી ભાવ આવે, અને ખરો વિશ્વ મૈત્રી ભાવ આવે તો જ પ્રભુની ભક્તિ આપણામાં પ્રગટી શકે, એ સિવાય પ્રભુ ભક્તિ થઈને. એટલે પન્યાસી મહારાજની આ બે મુખ્ય વસ્તુ હતી, વિશ્વ પ્રેમ અને એટલે વિશ્વ મૈત્રી અને પ્રભુ ભક્તિ, આ બે વસ્તુ. એટલે મને નમસ્કાર મંત્રની અંદર એટલું બધું ઊંડા ઉતર્યા હતા એ, કે આખો એમને નવકારવાળા મહારાજ જ કહેવાતા હતા પોતે, એટલું બધું એમણે સંશોધન કર્યું હતું. એટલું એક, અને કોઈ પૂછ્યું હતું બી ખરા, એવું કલા પ્રસંગ મહારાજે પૂછ્યું હતું કે તમે એકલો નવકારને કેમ પકડ્યો, પૂછ્યું હતું એમણે, આટલા બધા શાસ્ત્રોના, આટલા બધા શાસ્ત્રોના તમે જાણકાર, ઘણા બધા શાસ્ત્રોના જાણકાર હતા અને ઘણા બધા વિદ્વાન હતા પોતે, બધામાંથી એટલું કંઈ એવું નથી ન મળ્યું તમને કે ખાલી તમે નવકાર પકડ્યો. તો કે આપણે અત્યારે આ બધા શાસ્ત્રો લઈને બેસીએ ને તો આપણો પાર ના આવે, કેટલી શક્તિ આપણી અને કેટલું આયુષ્ય આપણું, બધું ક્યાં કરવા રહીએ આપણે. બીજું, શ્રુતિ કેવડી હોય ને, શ્રુતિ કેવડી, શ્રુતિ કેવડી એટલે જેને બારે બાર અંગ અને ચૌદે ચૌદ પૂર્વનું જ્ઞાન હોય એને શ્રુતિ કેવડી કહેવાય. એટલે ગણધર ભગવંતે જે જ્ઞાન પોતે આપ્યું, એ જેમણે ઝીલ્યું હોય, અભ્યાસથી પોતે પામ્યા હોય, એ શ્રુતિ કેવડી કહેવાય. કેવળ જ્ઞાન ના હોય હજી, પણ શ્રુતિ કેવડી, અભ્યાસથી જેને પ્રાપ્ત, એ પણ મરણ સમયે, મૃત્યુ સમયે એને આ બધું જ્ઞાન જે બારે બાર અંગનું ને ચૌદ પૂર્વનું એમાં કાંઈ યાદ ના હોય, એક નવકાર મંત્ર યાદ હોય. હવે જો એમ જ હોય તો પછી મારે બીજું બધું જાણવાની શું જરૂર છે? એટલે મેં નક્કી કર્યું કે નવકારને જ પકડું બસ. એટલે એમને તમે જો એનું ચિત્રપટ છે ને, હાથમાં નવકાર મળી, નવકાર મળી છે, જે જાય એમની પાસે એ જ કહેતા નવકાર, નવકાર મંત્ર. અત્યારે જંબુવીજય મહારાજ સાહેબ છે, 85 વર્ષ 86 વર્ષની ઉંમર છે અને આગમના પ્રખર છે. કેવા? આગમના સંશોધક તરીકે એમને ઇઝ ધ ઓથોરિટી આખા ઇન્ડિયામાં, અત્યારે આપણા ભારતની અંદર જંબુવીજય મહારાજ સાહેબ. અમે દર્શન કરવા ગયા હતા એમને સવારના 20 બાંધી નવકારવાળી ગણ્યા વગર એ પચકાણ નથી પાડતા. 86 વર્ષની ઉંમર છે અને આગમનું કામ કરે ત્યારે એમની પાસે તો કે આપણા જેવા ટેબલ ખુરશી કંઈ નથી હોતા ને, એ બેસે ને એટલે એમના માટે આ એમનું ટેબલ આમ 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 પગ આમ કરીને બેસે આમ, અને આ એમનું ટેબલ અને આપણું લખતા હોય આ રીતે, અને એક બાજુ એમનું ગ્રંથ પડ્યા હોય. ગજબની વિભૂતિ છે.
અને ક્યાંય બહાર ના આવે, ક્યાંય બહાર પ્રસિદ્ધિમાં મુનિ જ છે જી. નહીં તો એમને આચાર્ય પદ તો 100 વખત આપી દીધી એટલી એમની ક્ષમતા. પણ એમને ન તો કોઈ ઉપન્યાસ પદ લીધું, ન તો કોઈ ગણિત પદ લીધું, ન તો કોઈ ઉપાધ્યાય પદ લીધું કે કોઈ આચાર્ય પદ લીધું, કાંઈ નહીં. માત્ર એકા એમાં શું બન્યું કે આપણા આચાર્ય મારે છે ને મને કાકા થાય, આ પોતે ન્યાય અને દર્શનશાસ્ત્રના પ્રખર હતા. જંબુભાઈ જમારા સાહેબ બહુ જ અભ્યાસ કરતા અને બહુ જ નાની ઉંમરમાં દીક્ષા બી લીધેલી. એક દિવસ એમના ગુરુએ કીધું કે આ ઘટપટને ગધેડો ક્યાંક સુધી કર્યા કરીશ, કે શું આ ઘટપટ અને ગધેડો ક્યાં સુધી કર્યા કરીશ, ભગવાનની વાણીનું કંઈ સેવા કર, એટલું કીધું એમને. અને પછી જે એમણે આખી એમની બદલાઈ ગઈ દિશા, અને પછી જે આગમનું ભગવાનની વાણી ઉપર એમણે શરૂ કર્યું સંશોધન, આજની ઘડી સુધી કેટલા વર્ષોથી આવ્યા છે એ જ કામ કર્યા કર્યું છે, હજી કરે છે, હજી બી ઇઝ વેરી એક્ટિવ. એજ ગામડામાં જ એમને ચોમાસા હોય એવી જગ્યાએ કે તમે જાઓ જ નહીં, કોઈ જાય જ નહીં, એવી જગ્યાએ એમના ચોમાસા કરે, એવી જગ્યાએ વિહાર કરે. એક ખાલી પાલિતાણા અને શંખેશ્વર ને એવી રીતના જાત્રાના સ્થળો હોય ત્યાં ક્યારેક ક્યારેક મળી જાય આપણને. બાકી તેમને મેળવ એમને દર્શન કરવા જેવું તો આપણે તો ગામડામાં ગામડામાં જવું પડે છે, તમને તમે ઊભા ના રહીશું કહેવું હોય. પણ એ ત્યાં એમ શાંતિથી બેઠા બેઠા એમનું કામ કરતા આવા મહાપુરુષો. જંબુભાઈ મહારાજ ક્યારે બી તમને સમય મળે અને જો થાય તો તમે દર્શન તો જરૂર કરજો, એમને ધન્ય થઈ જશો તમે. આવા આવા મહાપુરુષોના દર્શન કરો, તમારી જિંદગીની અંદર તમને એક ધન્યતાનો અનુભવ થાય. તો એ પન્યાસી મહારાજ પણ આજ એક નવકાર મંત્રને પકડી લીધો. અને તમે જોજો કે આખા એમના ચિંતનની અંદર એમણે પ્રભુ ભક્તિ અને વિશ્વપ્રેમ, વિશ્વમૈત્રી, બસ આને જ મોટું ભાર આપ્યું. એટલે આ મૈત્રી ભાવનાની અંદર અથવા મૈત્રી આદિ 4 ભાવનાની અંદર એમણે આ વસ્તુ બહુ જ સારી રીતે બતાવી છે. ભાવના ભવનાશિની, એટલે ભગવાન બાન જ્યારે દીક્ષા લઈને નીકળ્યા જંગલમાં નીકળી પડ્યા તો શું કેટલા થોથા લઈને ગયા હતા, કેટલા ગ્રંથો લઈને ગયા હતા, અંગ ઉપર વસ્ત્ર પણ નહોતું ને. સતત એમણે ભાવના ભાવી હતી, એકત્વ ભાવના અને અનિત્ય ભાવના અને અશરણ ભાવના અને અશુચિ ભાવના અને આશ્રવ ભાવના અને અનિત્ય ભાવના અને સમર ભાવના અને બૌદ્ધિ દુર્લભ, આ બધી બારે બાર વૈરાગ્યની ભાવના સતત એમણે આ કર્યું છે ભાવના. કારણ કે ભાવના એ ચારિત્રરૂપ છે. ચારિત્રરૂપ એટલે તમે ભાવના ભાવતા હો ત્યારે તમારા ભાવ, તમારા આત્માના તમારા પોતાના ભાવ એ એટલા બધા સક્રિય બને છે કે તમારો ઉપયોગ એમાં રહે અને એને એને તમારી જે સ્થિરતા જે છે સ્થિરતા તમે પ્રાપ્ત કરી શકો. અને સ્થિરતા પ્રાપ્ત કરવું એ નમ ચારિત્ર, નિશ્ચયથી ચારિત્રની વ્યાખ્યા એ છે. એ સ્થિરતાને પ્રાપ્ત કરાવે જે બીજા બધા સંયોગો એને આપણે દ્રવ્યથી ચારિત્ર કહીએ છીએ. દીક્ષા લેવી, સ્વાધ્યાય સત્સંગ કરવો વગેરે વગેરે, સામાયિક કરવું વગેરે. એટલે અહીંયા કીધું કે ભાવના ભવનાશિની. જો 12 અને 4 એમ 16 ભાવના તમે વારાફરતી તમે એના પર ચિંતન મનન કર્યા કરો તો અંતે તમને એ તમારા સંસારથી મુક્ત કરી આપે. હવેની વ્યાખ્યા કરી. પરે હિત મતિ મૈત્રી મુદિતા ગુણ મોદનમ ઉપેક્ષા દોષ માધ્યસ્થમ કરુણા દુઃખ મોક્ષ દી. બીજા આમાં જોજો,
આ ચારે ચારની અંદર બીજાનું આવે છે, સ્વનું નથી કહ્યું. જો ઇટ રિલેટ્સ ટુ અધર્સ, આ ચાર ભાવના અંદર એ વસ્તુ મુખ્ય છે. બીજાના હિતનો વિચાર તે મૈત્રી ભાવના, બીજાના ગુણ જોઈને આનંદિત થવું તે પ્રમોદ ભાવના, બીજાના દોષ અવગુણની ઉપેક્ષા તે માધ્યસ્થ ભાવના, અને બીજાને દુઃખથી મુક્ત કરવાની ભાવના અથવા બુદ્ધિ તે કરુણા ભાવના. આ એમની શાસ્ત્રીય વ્યાખ્યા છે. જીવ માત્ર વિષયક સ્નેહ પરિણામ એ મધુર પરિણામ છે. દરેક જીવની પ્રત્યે આપણને જે પ્રેમ હોવો એ મધુર પરિણામ છે, એ મીઠું વસ્તુ, મીઠી વસ્તુ છે. તેના ઉપાયભૂત મૈત્રી આદિ ભાવો છે, એટલે કે એના ઉપાયના મૂળમાં મૈત્રી આદિ ભાવ છે. જો તમારામાં મૂળમાં મૈત્રી આદિ ભાવ હોય તો તમે જીવો પ્રત્યેનું તમારું સ્નેહનું પરિણામ અથવા પ્રેમનો ભાવ તમને આવી શકે. હૃદયમાં આ મધુર પરિણામ એટલે ભાવ, આ મધુર પરિણામ કે આ ભાવ છલકાતો હોય તો કશાય ભાવ ટકી શકતો નથી. હવે તમારા હૃદયની અંદર કોઈની પ્રત્યે પ્રેમ હોય તો તમે એની પ્રત્યે ક્રોધ કરવાના? જેના પ્રત્યે તમને પ્રેમ હોય, વાત્સલ્ય હોય, એના પ્રત્યે તમે ક્રોધ કરી શકો? કશાય ના કરી શકો તમે. માટે મૈત્રી ભાવની મધુરતા કશાયોની કટુતા ટાળવા સમર્થ છે. એટલે જ્ઞાનીઓ એમ કહે છે કે કશાયોને ઉપશાંત કરો. કર્મબંધની અંદર જે ચિકાશ પેદા કરે છે ને એ કશાય કહેવાય છે. યોગથી કર્મનો આશ્રય થાય છે અને બંધ પડે ને જ્યારે, ત્યારે એમાં જે ચિકાશ મૂકે છે કે જે ચિકાશ સ્થિતિ રૂપે અને રસ રૂપે આપણે અનુભવીએ છીએ ઉદયમાં આવે ત્યારે, એનું કારણ કશાય છે. એટલે શાસ્ત્રકારો જ્ઞાનીઓ કહે છે કે કશાય મુક્તિ કિલમેવ મુક્તિ, કશાયમાંથી મુક્ત થવું એ જ ખરી મુક્તિ છે. તો આમાં તો બહુ સરસ ઉપાય બતાવ્યો આપણને કે કશાયમાંથી મારે કેવી રીતે મુક્ત થવું અથવા કશાયને કેવી રીતે ઉપશાંત કરવા. સીધામાં સીધું વાત કે તું મૈત્રી ભાવની મધુરતા પ્રગટ કર, તારામાં કશાયનો ભાવ રહેશે જ નહીં. આવા મૈત્રીભાવ પોષક તત્વોને સમજાવનારા ચિંતક પૂજ્યપાદ નમસ્કાર મહામંત્રના અનુપમ આરાધક પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી ઘણીવાર એમને વંદન કર્યા છે. અને હવે એના ચિંતનની અંદર એમણે આ વસ્તુ આ રીતે બતાવી છે કે જે સુખી હોય એના પ્રત્યે સામાન્ય રીતે જીવને ઈર્ષ્યાનો ભાવ આવતો હોય છે. કોઈનું સુખ જોવે, બીજાનું સુખ જોવે તો જીવને ઈર્ષ્યાનો ભાવ આવે. એના બદલે એને રિપ્લેસ કરવા માટે પ્રમોદ ભાવના લઈ આવે. પ્રમોદ એટલે ખ્યાલ આવે, આનંદિત થવું. ઈર્ષ્યાનો ભાવ એ તો આપણે દુઃખી કરે છે અને આ તમને આનંદિત કરે. આપણે પહેલાં બી સમજ્યા હતા એનું, પ્રમોદની અંદર મુદ ધાતુ છે, મુદનો અર્થ છે આનંદિત થવું, અને પ્રમોદ એટલે પ્રકૃષ્ટપણે આનંદિત થવું. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે, આ પ્રમોદ ભાવના છે. ત્યારે અંદરથી આનંદ થાય આપણને, કોઈને કોઈના ગુણ જોઈએ ને, ઓહો કેટલા બધા ગુણો સરસ છે, કેવા ગુણો છે, કેવા ગુણો છે, અંદરથી આનંદ. અને આપણે તો હૈયું આપણું ઠપ થઈ જાય છે કોઈના ગુણ જોઈએ તો. એ ઈર્ષાનો ભાવ છે. આપણે બળીએ છીએ અંદરથી, કોકના ગુણો જોઈએ, ગુણ સારું જોઈએ, કોકને સુખી જોઈએ, આપણે બળીએ છીએ. નહીં, સુખી જોઈએ, આનંદિત થાવ. તો એ પ્રમોદ ભાવના. અને અનુમોદના, અનુમોદના કરીએ છીએ ને આપણે, અનુમોદના શબ્દ આવે છે ને, એમાં પણ એ છે. અનુ એટલે ની પાછળ, મુદ ધાતુ એટલે આનંદિત થવું, કે જેને જોઈને, કોઈના ગુણ જોઈને આપણે અનુમોદના કરીએ એમ કહીએ છીએ ને, તો જેના ગુણ જોઈને એની પાછળ આનંદિત થવું અને એને કહેવું એ અનુમોદના છે. ખ્યાલ સાચી, અંદરથી આનંદિત થવું એટલે આનંદ શબ્દ છે ને એને દ્વંદ્વ નથી,
सुख ने दुख नो द्वंद छे, एव रीते राग द्वेष वगैरह। आनंद शब्द स्वतंत्र पोते पोताना वैभव छे, एने कोई द्वंद नथी। आनंद नो द्वंद शुं बीजू, आनंद नो विरोध शुं बासो, कंई नहीं। इट्स ऑल इंडिपेंडेंट। तो एवो आनंद अंदर प्रकट थाय ज्यारे आपणे कोईना गुण जोईने एने अनुमोदना कहेवाय, ने प्रमोद भावना छे। समान प्रत्ये मैत्री भाव, तो जगत में कोण आपणे समान नथी कयो, हमणां ज वात करी आपणे। जगतना दरेक जीवो आपणा समान छे ने, छे ने? तो दरेक जीव प्रत्येनो मैत्री भाव आव्यो। दुखी प्रत्ये करुणा भाव, कोई एवा कर्मना उदय थी दुख भोगवे छे तो एना प्रत्ये आपणामां अनुकंपानो भाव होवो जोईए, करुणानो भाव होवो जोईए। अनुकंपा शब्द पण एवो छे, कम्पेशन એનું અંગ્રેજીમાં, કોમ એટલે ની સરખો, પેશન એટલે ફિલિંગ, રાઈટ? એટલે શું? હવે તમે મને કહો કે કોકને પેટમાં દુખતું હોય અને તમને કોઈ દિવસ પેટમાં દુખ્યું ના હોય જિંદગીમાં, અને તમે એમ કહો કે તને પેટમાં દુખે છે, હું સમજી શકું છું કે તું હાઉ યુ આર ગોઈંગ થ્રુ, તમને કમ્પેશન, સિમ્પથી, રાઈટ? સિમ્પથી એમ આપણે છે, સેમ એટલે સરખું, પેથે પેથોલોજી, પેથોસ એટલે મીન્સ ભાવના, ફિલિંગ. અનુકંપા, અનુ એટલે ની પાછળ, કંપ એટલે કંપવું, આપણને પણ ફિલિંગ થવી, આપણે પણ કંપવું. તમે મને કહો તો એ જીવને જે પેટમાં દુખે છે, જેને તમને કોઈ પેટમાં દુખ્યું નથી, હાઉ યુ ગોઈંગ ટુ રિલેટ દેટ, ટેલ મી, રાઈટ? નહીં સમજાણું, ઇટ્સ અ મિસ નોર્મર, કરેક્ટ? ભાષા છે ભગવાનની, પણ ખરેખર તમે કરી શકો છો? હે, ખરેખર તમને થાય ન થાય, પણ પણ એ અનુકંપાનો ભાવ તમે દર્શાવો છો ને તો શું બને છે? એનું દુઃખ હળવું થાય છે, એનું દુઃખ હળવું થાય. આ ભાવ છે અંદર, કે તારા દુઃખની અંદર હું સહભાગી બનું છું, એનો અર્થ શું? કે હું તારું દુઃખ વહેંચી લઉં છું, તારું ઓછું થાય. સમજાય છે હું શું કહું છું? માટે આપણે એની પાછળ આવા ભાવ કરીએ છીએ, એટલે અનુકંપાનો ભાવ, અથવા તો કમ્પેશન, અથવા તો સિમ્પથી, આ બધાની અંદર આ શબ્દ રહેલો, કે તારી પાસેથી હું થોડું લઈ લઉં દુઃખ. હવે આ જુઓ તમે, દુઃખ તો એવું છે ને કે 1% શારીરિક હોય અને 99% માનસિક હોય, નથી એવું છે કે નહીં? હે, મોટા ભાગે તમે ડૉક્ટર પાસે જાઓ અને એને કાંઈ સૂઝે નહીં, કાંઈ તમારા ટેસ્ટ બધા નેગેટિવ આવે, બધું વસ્તુ કાંઈ મળે જ નહીં તમને, રોગનું કોઈ મૂળ ન હોય, તો શું કહે? નહીં, એ પણ નથી, વાયરસ હોય, નહીં વાયરસ હોય તો એનું મળે ને કંઈ, સિમ્પટમ તો મળે ને કંઈ, એ કાંઈ નથી, તો શું કહેશે તમને? નથી, તમે જુઓ, તમે ડૉક્ટર વિલ ટેલ યુ દેટ, એ કે એવરીથિંગ ઇઝ ઇન યોર. હા, તો આ તો આપણે આપણે પણ અનુકંપાનો ભાવ એટલા માટે કરીએ છીએ કે આપણે કંઈ દુઃખ લઈ શકતા નથી કોઈનું, પણ કોઈ આપણને એમ કહે ને તો આપણને સારું લાગે છે કે હી શોન સમ સિમ્પથી ટુવર્ડ્સ મી, રાઈટ? એટલે આપણું અડધું દુઃખ ઓછું થાય. હા, હા, એ થાય ને, એ સિમ્પથી છે ને, સિમ્પેથેટિક એટલે ઓલું જે એને કહે છે ને કે કંઈક કહે છે ને અંગ્રેજીમાં, હા, પણ એમાં એક શબ્દ છે, મેડિકલ ટર્મ છે, હા, આઈ ફોરગોટ ધેન એકચ્યુઅલ વર્ડ ઇન ધર, પણ એમાં એમાં એમ જ છે કે તમને એના જેવી જ ફિલિંગ થવી એકચ્યુઅલી,
તમે એનું આમ વેદના જુઓ ને તો તમને બી વેદના વેદના તમે કદાચ જોયા હશે, અમે નાના હતા ને સ્કૂલમાં ત્યારે અમે નાખ્યા, ઓલો હાઈ જમ્પ કરવા કરે અને બધા પ્રેક્ટિસ ના કરે હાઈ જમ્પ ને બધી. હેવ યુ સીન પીપલ હુ આર સ્ટેન્ડિંગ દેટ વોચિંગ દેટ? યુ હેવ ટુ વોચ દેમ હુ આર વોચિંગ દેટ. ઓલો આમ પગ આમ કરે ને તો એનો બી પગ આમ થાય. જોઈ શકું છું. બીજું તમને કહું કે પ્રોબ્લી દેટ્સ બેટર યુ નો, પણ આ આ તમને જે થાય ને કે તમને એકચુઅલી જુઓ ને તમે એટલે તમને એમ પોતાને કંઈક ફીલ થયા કરે. એ કંઈ અંગ્રેજીમાં શબ્દ છે એનો, હે એમ્પથી નહીં, ઇટ્સ મેડિકલ ટર્મ છે, મને તે યાદ નથી આવતો, પણ એ દેટ્સ વોટ હેપન્સ કે એને દુખતું ને તમને દુખવા માંડે. ના ના આપણને દુઃખે ખરેખર, હા સાચે જ દુઃખે તમને, અને તમે એટલા તો ક્લોઝ હોય એની સાથે, તમે એટલા ક્લોઝ હો તો તો તમને એ ફિલિંગ થવાની. અને એને કંઈ કહે છે ખરા મેડિકલ ટર્મ્સની અંદર, પણ અનુકંપાની અંદર આ છે કે એના જેવી જ ફિલિંગ આપણને થવી અંદર, તો જ આપણામાં કરુણાનો ભાવ આવે ને એની પ્રત્યે. આપણને એના પ્રત્યે કરુણા કેમ આવે કે આપણને જ્યારે એમ ખ્યાલ આવે કે આને બી આવું દુઃખ થાય છે અને આવું જ હશે લાગશે તો એમ થાય એટલે આપણે એ કરુણા ભાવ છે, એટલે દુઃખી પ્રત્યેનો કરુણાનો ભાવ. અને હજી આઈ થિંક જ્યારે તમે દરેક જીવ પ્રત્યેનો આ મૈત્રીનો ભાવ વિકસાવો ને તો તમે ડેફિનેટલી આ તમને આ ભાવ આવશે. કલાપણ શ્રી મહારાજ સાહેબ એમ કે ગ્રસ્તપણામાં હતા ને, એટલે કે છેલ્લા 4-5 વર્ષ તો એવું લાગતું હતું જાણે કે આ છકાઈ જીવની હિંસા થી હું કેવી રીતે બચીશ, ક્યારે બચીશ? આ જે ભાવ છે ને જે દેટ લેડ હિમ ટુ ટેક દીક્ષા, સાચે તો પણ એ ભાવ એમનું 4-5 વર્ષથી ચાલતો હતો. એટલે નાનપણથી સંસ્કાર હોય અને પછી આ રીતે પુષ્ટિ થઈ હોય. મૂળમાં શું છે, આપણને આપણે એટલા બધા રીઢા બની ગયા છીએ કે ઇટ ડઝન અફેક્ટ અસ. તમે જો કે વાયોલન્સ આ ટીવી ઉપરને બધે જોઈ અને આપણે એટલા બધા નિર્ભર બની ગયા છીએ, ડિસસેન્સિટાઇઝ થઈ ગયા છે, માટે આપણને એનું અસર નથી કરતી. નહીં તો તમે જો એ જમાનામાં એક જમાનો હતો ટીવી હતા નહીં, ક્યારે રેડિયો બેડિયો કાંઈ એવું, ત્યારે લોકોને આમ સાંભળતા અરેરાટી થતી, કંઈક કોઈનું દુઃખ છે ને અરેરાટી થતી. હવે કોઈને અરેરાટી થતી જ નથી, પછી ક્યાંથી આવે આ ભાવ કરુણાનો ભાવ? અને એટલે મૂળમાં આપણે એમાંથી દરેક જીવ પ્રત્યેનો જે સમભાવ કેળવવાનું જે છે એમાંથી કરુણાનો ભાવ જન્મે આપણે, તો આપણામાં કરુણા આવે. દરેક જીવની અંદર રહેલું ચેતન, દરેક જીવની અંદર રહેલું સુખ દુઃખ અનુભવવાનું જે શક્તિ આ આવી જોઈએ. તો એમ એમ વિચારતા હતા કે આ છકાય જીવની હિંસાથી હું ક્યારે બચીશ? છેવટે પછી ન રહેવાનું કહી દીધું એમને. બેઠા હતા ત્યાં પાર્ષણ ભગવાનના મંદિરમાં દેરાસરમાં, ત્યાં નક્કી કરીને ઉઠ્યા કે હું દીક્ષા ઘરે પાછળ જેવું દીક્ષા લીધી. પછી આવીને ઘરે વાત કરે છે, પત્નીએ તો મોટો કાગળ લખ્યો એમના પિતાશ્રીને, એમના પિતાને એટલે કલાપુરશ્રીના સસરાને મિશ્રીમલજીને, એનો જવાબ આવ્યો, અરે હું આવું છું, અરે આવો, હું ક્યાંનો રાજ હતો તો કે કોક દીક્ષા રહે તો હું લઉં. આ તો કેવો સુવર્ણ ઓલો કહેવાય, ચાન્સ, તક, સુવર્ણ તક, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આવી ગયો. એટલે દીકરી ફરિયાદ કરવા ગઈ છે અને શી ઇઝ ઓન્લી 28-29 એનો, અને 20 અને આ કલાપુર શ્રી પણ 28-29 એટલા જ હતા. અને પહેલાં તો બે ત્રણ વર્ષ પહેલાં તો એમણે ચોથા વર્ષની પ્રાધાન્ય લીધી હતી, 3-4 વર્ષ પહેલાં બી.
પચીસ છવ્વીસ વર્ષની ઉંમરે તો ચોથા વર્ષની પ્રથા કરી હતી અને આ રીતે. પણ એ આ અને એ કહેતા હતા કે જીવો પ્રત્યે એમને એટલી બધી એટલો બધો કરુણ ભાવ હતો. પોતાના મનમાં લખે છે એ કે વાંચ્યું છે કે ફલોદી ના હતા ને, ફલોદી રાજસ્થાન, એ કે ફલોદીમાં અમારું ઘર એટલે વિચ્છીનું ઘર, કે બહુ વિચ્છી નીકળે રોજ, કે અમારા બાપુજી ડોલમાં 8-10 વિચ્છી ઘરમાંથી લઈ અને જંગલમાં પાર મૂકી આવે રોજ, આટલો બધો વિચ્છી. તો કે એક વખત એક બનિયાન હોય ને એ કાઢી અને ખીટી ઉપર ટીંગાડ્યું અને પોતે પછી સ્તંડેલ ગયેલા. ત્યાં તો બહાર જવું પડે ને, ઓલા તો હોય ને, પાછા આવ્યા અને જેવું પહેર્યું તો કે કાંટા જેવું ખૂંચ્યું મને. હ તો કાઢ્યું એમણે તો મોટું વિચી હતું, પણ કરડ્યું નહીં, કરડ્યું નહીં. તો એના માટે એ શું કહે છે કે શું કામ ના કરડ્યું, કે મારી જીવો પ્રત્યેને જે મૈત્રીનો ભાવ હતો એના કારણે એ વિચી મને કરડ્યો નહીં. હમણાં અમારા સાંડેવગઢની અંદર એક જીવદયાના, કદાચ તમે બધા નામ પણ સાંભળ્યું હશે, આપણે નરેન્દ્રભાઈ શેઠ જૈનામાં હતા, જીવદયાના કમિટીના ચેરમેન. 4-5 મહિના ઇન્ડિયા જાય છે હંમેશા, 3-4 મહિના રાજકોટ રહે છે. એમની પાસે મેડિકલ ઇન્સ્યોરન્સ નથી અને રાજકોટ જઈ અને સીધા જ, એ તો ત્યાંનું પાણી જે હોય જ પીવાનું ને ઉકાળવાનું ને સ્પેલ્ટરની કાંઈ જ નહીં બધું. અને એ બીમાર નથી પડતા, સમજ્યા, એક જ વખત જમે છે, સવારે કંઈ વાપરે છે ને પછી એક જ વખત જમે છે. પણ જીવદયા માટે એમણે એટલું બધું કામ કર્યું છે પોતે, અને એટલી બધી ભાવના છે એમના હૃદયની અંદર જીવો પ્રત્યેના દયાની. એ કહે છે કે આ જીવદયાને કારણે જ મને કોઈ શારીરિક પ્રોબ્લેમ થતો, મને કોઈ હેલ્થનો પ્રોબ્લેમ થતો નથી. આ હમણાંનું તમને હે, અને ઇઝ ટોટલી વિગન, અને ઘરમાં વાપરવાની વસ્તુઓ પણ બધી જ અહિંસક, એટલી બધી કાળજી રાખીને, એટલી બધી પોકલેટો બનાવી છે, ઘણું બધું પ્રચાર ગ્રુપ કર્યો છે, ઘણી બધી મદદ બી કરી છે, ખૂબ એમણે એનો લોકોને હેલ્પ કરી છે બધી રીતે. કહેવાનું શું છે કે આજે જીવદયાનો જે ભાવ અંદર છે એને કારણે જીવો પ્રત્યેની જે મૈત્રીનો ભાવ છે એના કારણે એમને કોઈ જીવ તરફથી ભય નથી. સમજાણું? રાઈટ. એક બેન હતા હમણાં જ કેન્સરમાં ગુજરી ગયા, કે બહુ મોટી ઉંમર નહોતી, ઇન હર 50s. એમ કે આજ થોડા વર્ષો પહેલાં આપણે ઘરમાં કંઈક જેવાત થઈ હોય, ઘરમાં કંઈક કીડીઓ થઈ હોય, ઘરમાં કંઈક બીજી થઈ હોય, તો આપણે દવા કે કંઈ બી વાપરતા હોય એમ તેમ બધી ઇન્સેક્ટિસાઇડ વોટેવર કે પેસ્ટિસાઇડ વોટેવર, એ કે મને એમ લાગે છે કે આ મેં વાપર્યું હતું ત્યારે અને ઘણા જીવોની હિંસા થઈ હતી ત્યારે મને ખ્યાલ નહોતો, કાંઈ કોઈ વિચાર બી નહોતો કર્યો કે આમ હોઈ શકે. આ એ જ વસ્તુ બની છે અત્યારે, કેન્સર થયું એમને, એના જીવાણુઓ શરીરમાં ફેલાણા છે, એ બધા જીવોની જેને મેં ત્યાં કરી બધા અત્યારે એના પરિણામ હું ભોગવું છું. ઠીક છે, એમનો તો ભાવ એમનો બહુ સારો રહ્યો અને ઠેઠ પોતે ગુજરી ગયા ત્યાં સુધી, છેલ્લે છેલ્લે તો ખૂબ શાંતિમાં, વેદના તો ઘણી હતી પણ શી મેન્ટેન હર ઓન કામનેસ, થઈ શક્યું, સમજણ આવી આવી અને એના કારણે વોટએવર. યસ, ઇટ ઇઝ પોસિબલ, આપણને નથી ખબર. આપણે અરે
આચાર્ય મહારાજે લખ્યું છે એક જગ્યાએ, કીધું છે એક જગ્યાએ, કે કીડી ચાલી જતી હોય અને આપણે ધ્યાન પડે આપણે પગના મૂકીએ એના પર, અને આપણે શું વિચારીએ, હે મેં કીડીને બચાવી. અરે કીડીને તું શું બચાવતો હતો? તું બચ્યો. કીડીની વિરાધનામાંથી, કીડીની હિંસામાંથી તું બચ્યો. ભગવાનની કૃપાગણ કે તને કીડી, તને બચાવ્યો. કીડી તો બચવાની હતી, એ તો એનું લઈને આવી હતી. અને તું કહીને મારે તો મરવાની હતી, તું ન મારે તો ન મારે એવું નથી કાંઈ, પણ તું બચ્યો તો હિંસાના, હિંસાથી બચ્યો. વિચાર્યું કીધું છે વખતે આપણે એમ કે એને બચાવ્યું, મેં બચાવ્યું. હું બચ્યો. પછી એક પ્રસંગ આચાર્ય મહારાજે પોતાનો આપ્યો છે. અમે તો નાની મનો દીક્ષા લે, 11 વર્ષની મને દીક્ષા લીધી આચાર્ય મહારાજ, અમે કીધું ને વાંચના ભાઈ. તો એક વખતે ત્યાં વેરાવળ બાજુ કે નહીં, અહીંયા એ બાજુ જ ક્યાં હતા, હા પ્રભાસ પાટણ કેવું થઈ ગયું ત્યાં, એ કાંઠે પૂરગળ. તો એ કે નદી કિનારે, અરે નદી દરિયા કિનારે નીકળ્યા હશે સાંજ બપોરના કેમ તેમ ગોચરી વાપરીને. અને ત્યાં અમે કોઈ શાવકો બી હતા, 2-3 ત્યાં અમને કોઈ નાનો છોકરો, એમ લગભગ એમની ઉંમર 12-13 વર્ષનો હશે, કે એક માછીમારનો છોકરો આવ્યો જાળ લઈને, અને સીધી જાળ નાખતો હતો માછલા પકડવા માટે. અને શ્રાવકો જોઈ ગયા એટલે બોલાવ્યો, ઊભો નીકળતો તો કે તું આજના દિવસનું તને કેટલું મળશે, કેટલા પૈસા મળશે. એને કીધું કંઈક અમુક રૂપિયા. આ લોકોને 2 રૂપિયા આપ્યા. કીધું કે તું અહીંથી આ જાળ બળ વીટી લે, અને આજનો દિવસ તું કંઈ કરતો નહીં, જતો રહ્યો ઘર ભેગો. હવે એને તો શું જોયે, કામ ના કરવું પડે, પૈસા મળી ગયા, જતો રહ્યો. અચ્યારે મહારાજ 12-13 વર્ષની ઉંમર હશે, એ કે સીધો હું દોડ્યો ભગવાનના દેરાસરમાં, અને ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા કે પ્રભુ તે મને કેવો બચાવ્યો છે, મને આ જન્મ આપી અને આ ધર્મ આપી અને તે મને કેવો બચાવ્યો, નહીં તો હું આવા કોઈમાં ફસાણો હોત આવા કોઈ જન્મમાં તો મારી શું દશા થાત. આપણે જુદી રીતે વિચારીએ છીએ, આ રીતે વિચારવાનું છે કે પ્રભુની કૃપા ગણો કે આપણે કેવા બચ્યા. પાપી પ્રત્યે માધ્ય સ્વભાવ રાખો એ જ શ્રેય છે. પછી આપણે કાલ લઈશું આગળ પણ. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જય.